thank mm -hmm. you નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી હું રામ મોરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સૌ કવિતાને વધાવવા અને કવિને ઉજવવા ભેગા થયા છે કવિશ્રી મણિલાલ દેસાઈ આપણી ભાષાનો એક ઉત્તમ કવિ ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના આ ગીત ભાગ્યે જ કોઈ ગુજરાતી હશે જેને સાંભળ્યું નહીં હોય અને મજાની વાત એ છે કે હવે આને લોકગીત તરીકે સાંભળવામાં આવે છે યુથ ફેસ્ટિવલમાં તો વિદ્યાર્થીઓ ગાય પણ છે અને લોકગીત શ્રેણીમાં મુકાય પણ છે અને અમુક નિર્ણાયકો માર્ગ પણ આપી દે છે લોકગીત શ્રેણીમાં તો આ જે ગીતના કાવ્યો ગીત ગઝલ વાર્તા ના રચયતા મણીરાજ દેસાઈ એમના કાવ્ય સંગ્રહ રાનેરી અને કવિના મરણોત્તર કાવ્ય સંગ્રહના વિમોચન માટે આપણે સૌ એકઠા થયા છીએ અને સાથોસાથ આપણે એક મુશાયરાનું આયોજન કર્યું છે તો સૌ પ્રથમ આજનો જે ઉપક્રમ સંભાળવાના છે એની ધુરા જેમના હાથમાં છે એવા ગુજરાતી ભાષાના ખૂબ જાણીતા કવિ અને લેખક આદરણીય તુષાર શુક્લને વિનંતી કરીશ કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે એ સાથે આજના ઉપક્રમના આપણા કવિ મિત્રો છે કવિશ્રી નિકુંજ ભટ્ટ હિતેશ વ્યાસ વિકી ત્રિવેદી શબનમ ખોજા અને લવ સિન્હા આ પાંચે કવિઓને વિનંતી કરીશ કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે તાળીઓના ગલગડા ગુજરાતી કવિતાની આજ અને આવતીકાલને વધાવી લઈએ આ પાંચે કવિઓનું સ્વાગત કરીએ છીએ રાનેરી કવિ શ્રી મણિલાલ દેસાઈનો મરણોત્તર કાવ્ય સંગ્રહ આ રાનેરી શબ્દનો અર્થ બહુ સમજવા જેવો છે રાન કેતા વન જંગલ માટે પ્રયોજાતો શબ્દ છે સૂરજનો તડકો જ્યારે પડે ત્યારે આપણે કહીએ કે સોનેરી તડકો છે પણ વનરાજી ઉપર એ ડુંગર ઉપર એ નદી ઉપર એ વૃક્ષો ઉપર જ્યારે તડકો ચડાય છે દેખાય છે એ રાનેરી શબ્દ કવિએ પોતાની કવિતામાં પ્રયોજ્યો છે આ રાનેરી ઓગણીસો અડસઠમાં જયંત પારેખે આનું સંપાદન કરેલું એ પછી આજે બે હજાર નવજીવન ટ્રસ્ટ આ રાનેરી પુસ્તકનું વિમોચન કરવા જઈ રહ્યું છે કવિ શ્રી મણિલાલ દેસાઈ હું આવું નામ બોલું એટલે સૌથી પહેલા એ વાત સ્મરણમાં આવે અગાઉ પણ હું કહી ચૂક્યો છું એમ કે શ્વાસથી કરમાયેલો કવિ પણ શબ્દથી આજે મગમઘે છે ઉમરની ત્રીસીએ પણ નહીં પહોંચેલો કવિ ત્રણ દાયકા પણ જીવનના જેણે જોયા નહોતા માત્ર સત્યાવીસ વર્ષની ઉંમરે આ કવિ આપણી વચ્ચેથી વિદાય લીધી અને આવી જયારે કોઈ વાત કહીએ એટલે આપણા મનમાં સીધા આપણને કલાપી પણ યાદ આવે અને આપણને રાવજી પટેલ પણ યાદ આવે અને આ કવિઓનો શબ્દ બહુ સમજવા જેવો છે વધાવવા જેવો છે મણિલાલ દેસાઈ ના વિશે રાવજી પટેલે પણ એક કાવ્ય લખ્યું છે મજાની વાત એ છે કે રાવજી પટેલ અને મણિરાજ દેસાઈ બંને મિત્રો રાવજી પટેલ નવજીવન ટ્રસ્ટમાં પ્રૂફ તરીકે કામ કરતા નોકરી કરતા અને મુંબઈથી મણિલાલ વારંવાર જ્યારે અમદાવાદ આવે અને એ બધા મિત્રો સાથે મળી અને તોફાનીઓ ભેગા થાય અને કવિતાઓ ગઝલ વિશે વાતો કરે રાત રાતભર જાગે ચા પાણી નાસ્તા થાય મેં મણિલાલ હ પટેલને ફોન કર્યો મેં કીધું કે એવી કેટલી શક્યતા કે રાવજી પટેલને મળવા માટે આ દેશમાં નવજીવન તરફ મણિલાલ આવ્યા હશે તો એમણે કીધું કે પૂરેપૂરી શક્યતા છે કારણ કે એના વિશે પરોક્ષ ઉલ્લેખો બહુ બધા જોવા મળે છે માત્ર બાર વર્ષની ઉંમરે કવિ ગાંધીના શિષ્ય મણિયા દેસાઈ કવિતા લખેલી ગાંધીના શિષ્ય ત્યારે બાર વર્ષના હતા અને આજે એના કાવ્ય સંગ્રહનું પ્રાગટ્ય સ્થાન ગાંધીની તપોભૂમિ છે નવજીવન ટ્રસ્ટ આ પણ એક બહુ અદભુત પ્રકારનો સંયોગ છે તો આપણા સરસ મજાના સંયોગ સાથે સૌ પ્રથમ આપણે હવે વિમોચનની વેળાને વધાવીએ તો કવિનો જે આ કાવ્ય સંગ્રહ છે રાનેરી અને હું હિમાંશુને વિનંતી કરીશ કે મંચ પર ઉપસ્થિત મહેમાનો સુધી આ કાવ્ય સંગ્રહ પહોંચાડે આજે આપણે આ કાવ્ય સંગ્રહનું વિમોચન કરવા જઈ રહ્યા અપૂર્વ આ આ અને કાવ્ય સંગ્રહનું સંપાદન કર્યું છે નવજીવન પ્રકાશિત જયંત રાનેરી કાવ્ય સંગ્રહનું સંપાદન કરેલું એ ઋણ સ્વીકાર સાથે નામ સાથે અપૂર્વ આશરે નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત આ રાનેરી અને તમારી સમક્ષ રજૂ થવા જઈ રહ્યો છે હું વિનંતી કરીશ કવિઓ મિત્રોને કે આપ આ ક્ષણ ને વધાવશો અત્રે મણિલાલ દેસાઈ પરિવાર પણ ઉપસ્થિત છે એમની દીકરીઓ અને એમના પુત્ર વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને એ પણ આ ક્ષણ ને વધારે મણિલાલ દેસાઈ પરિવાર એમની ત્રણેય દીકરીઓ અને એના સુપુત્ર ને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને વિમોચન વિમોચનની આ ક્ષણને વધાવે આ એ પરિવાર છે જેને આ શબ્દને સાચવ્યો છે નહીતર જયંત તારેખના હાથમાં ઓગણીસો અડસઠ માં આ કવિની ફાઇલ અને કવિના શબ્દ ન પહોંચાડો તો એક વાર તાળીઓના ગડગડાટ આ પરિવાર માટે થઈ જાય જેને સર્જકના શબ્દને સાચવ્યો છે ખૂબ ખૂબ આભાર કોઈ પણ પુસ્તકના પ્રાગટ્ય સાથે કેટલીક બાબતો રસપ્રદ જોડાયેલી હોય જયંત પારેખે જયારે સંપાદન કરવાનું વિચારેલો ઓગણીસો અડસઠ માં ત્યારે ઠાકોરભાઈ દેસાઈ મણિલાલ દેસાઈના મોટાભાઈ એમને મળીને કીધું કે આપણે આ સરસ મજાનું એક સંપાદન કરીએ પુસ્તક કરીએ એ પુસ્તક તૈયાર થયું મુંબઈમાં હવે તમે આમાં સંજોગ જુઓ તમને એવું લાગે કોઈક નવલકથાના પ્રકરણોની વાત હું કરી રહ્યો છું પુસ્તક તૈયાર તૈયાર થયું કેટલીક નકલો સરસ થઈ અને અમુક નકલો કવિના પરિવારને આપવામાં આવે છે લાઇબ્રેરી સુધી પહોંચાડવામાં આવે છે અને હજુ તો માર્કેટમાં એ નકલો પહોંચી નથી બહુ લિમિટેડ કોપી પહોંચી છે અને મુંબઈમાં જે ભવનમાં આ પુસ્તકો છે ત્યાં આગ લાગે છે અને આગ લાગી એમાં કવિનું આ બધું કામ બધી નકલો એ સિવાયના કાગળ અને એ પ્રકાશનના જે પૈસા છે એ બધું જ બળી ગયું પરિવારે માન્યું કે આપણા હાથમાંથી મણિલાલનું જે કંઈ આપણી પાસે હતી સામગ્રી જે કાચી સામગ્રી જયંત પારેખને સોંપી હતી એ આગ લાગી એમાં ભસ્મીભૂત થઈ વર્ષો પછી અમિતાબેન ઉપાધ્યાય કવિના ભત્રીજી એને જયંત પારેખને મળે છે અને એને ખબર પડે છે કે જયંત પારેખ પાસે આ ફાઇલ છે હજુ સચવાયેલી છે પરિવારના પરિવારે એવું માની લીધું હતું કે હવે આમાંનું કશું ઉપલબ્ધ નથી અને પરિવારના દીકરી જઈ જયંત પારેખ પાસેથી ફાઇલ લાવે છે ઠાકોરભાઈ દેસાઈ કવિના મોટાભાઈ એમની બહુ ઈચ્છા હતી કે આ કાવ્ય સંગ્રહ ફરી પ્રકાશિત થાય એમણે વાત કરી શિવજી આશર ને સ્વાતિ પ્રકાશન અપૂર્વ આશરના પિતાજી અને બહુ મોટું નામ પ્રકાશન ક્ષેત્રે શિવજી આશર ને વાત કરી અને એમણે વાત કરી નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જીતેન્દ્ર દેસાઈને તો શિવજી આશર સુધી વાત પહોંચી જીતેન્દ્ર દેસાઈ સુધી વાત પહોંચી અને ઠાકોરભાઈ દેસાઈ કવિના પરિવારમાંથી એમને આ પુસ્તક કરવું હતું ખેર આ વાત આગળ ન વધી વાત ત્યાં અટકી ગઈ આજે બીજી પેઢી શિવજી આશરમાંથી અપૂર્વ આશર જીતેન્દ્ર દેસાઈ પરિવારમાંથી વિવેક દેસાઈ અને ઠાકોરભાઈ દેસાઈના પરિવારમાંથી અમિતા ઉપાધ્યાય આ બીજી પેઢીએ કામ હાથમાં લીધું અને તમારી સમક્ષ ઉપસ્થિત છે રાનેરી અને જાણે પેઢગર પેઢી એક જવાબદારી સોંપવામાં આવી હોય એવું લાગે આ પુસ્તક જીવતું પુસ્તક છે આ પુસ્તકની મુલાકાત લેશો તમને કવિના ચિત્રો મણિરા દેસાઈ સુંદર ચિત્રો બનાવતા હતા એ ચિત્રો પણ આમાં મૂક્યા છે મિત્રોએ લખેલા કાગળ છે પોતાની કવિતામાં લખેલી નોંધ પણ બહુ સુંદર રીતે આ પુસ્તકમાં એને મૂકી છે અને કવિ વિશે એના મિત્રોએ જે કાગળ લખ્યા જે નોંધ લખી છે એ નોંધ પણ અહીંયા ઉપસ્થિત છે હું અને શબ્દ જ્યારે અપૂર્વ આશ્રય મૂક્યો છે રાનેરી અને 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 શબ્દમાં શું છે તો અને શબ્દમાં છે મણિલાલે દોરેલા ચિત્રો સ્નેહ મરીન નરીન અને રાવજી પટેલ ને આદિલ મનસુરીએ લખેલા મણિલાલ વિશેનું કાવ્ય પોતાના મિત્રને શ્રદ્ધાંજલિ આપતા કાવ્ય આ પુસ્તકમાં સમાવાયા છે ઉપરાંત મણિલાલ વિશે લખાયેલા લેખો એમાં હરિન્દ્ર દવે સુરેશ દલાલ જ્યોતિષ જાની ધીરુ પરીખ અને ચીનુ મોદી એમણે મણિલાલ દેસાઈના વિશેના સ્મરણો આમાં લખ્યા છે કવિના પરિવારમાંથી મણિયાલ દેસાઈના નાના ભાઈ રણજીત દેસાઈએ પોતાના ભાઈ માટે એક સુંદર મજાનો લેખ લખ્યો છે એ લેખ પણ આ પુસ્તકમાં સમાવાયો છે અહીંયા આદિલ સાહેબનો એક પત્ર છે છેલ્લે પત્ર મારે વાંચવો છે તમારી સમક્ષ કવિની નોંધ છે એ કવિની ડાયરીના અંગત પત્રો અંગત પાનાઓ આ પુસ્તકમાં સમાવાયા છે ત્યારે હું રાનેરી અને કહું છું તો અપૂર્વાશરે આને આ બધી બાબતોને સ્થાન આપ્યું છે છેલ્લે આદિલનો પત્ર વાંચી હું આખા ઉપક્રમનો દોર કવિશ્રી તુષાર શુક્રના હાથમાં સોંપી રહ્યો છું આદિલ સાહેબ લખે છે સ્નેહી શ્રી રાજુભાઈ અને કવિ લોકના મિત્રો હમણાં જ આપનો તાર મળ્યો મણિલાલ મણી મણિયો દસ બાર દિવસથી અમદાવાદમાં હતો આ ગાળામાં એ એક જ વખત મળ્યો એ પણ માત્ર પાંચ મિનિટ માટે જ ઉભે ઉભે આવીને જતો રહ્યો હતો અન્ય કોઈને મળ્યો નથી નહીતર એ જ્યારે આવે ત્યારે કલાકોના કલાકો બેસે કપડું ખરીદે વાતો કરે ગલીમાં જમવા સાથે જઈએ ગીતો સંભળાવે વાર્તા માંડે જોક્સ પણ સડસડાટ બોલી નાખે ધબ્બો મારે હાથ દાબે આંખ મારે બુધવારમાં જાય ને શનિવારમાં જાય મંગળવાર સવારે સિવિલમાં દાખલ થયો નિમોનિયા મુંબઈની જે જે હોસ્પિટલમાં પણ નિમોનિયાની સારવાર લીધેલી અહીં તપાસમાં લોહીમાં રેડ સેલની કમી જણાયેલી જેના ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા ને મરડાની ફરિયાદ પણ સ્મશાન યાત્રામાં એવું પણ કોઈના મોઢે સાંભળેલું કે મિસ ટ્રીટમેન્ટ થઈ છે ખોટા ઇન્જેક્શન અપાઈ ગયા છે તે રિએક્શન બુધવારે વહેલી સવારે દેહ ત્યાગ જતા જતા આંખો ડોનેટ કરતો ગયો અંધારું વિશેનું એનું એક ગીત બહુ યાદ આવે છે લગભગ કે અગ્નિદાહ ખબર મળતા જ લગભગ સાડા દસ ના સુમારે હું અને લાઠા સ્મશાન પહોંચ્યા ચિતા જિંદગીમાં એકાદ વાર ચિતા સળગતી જોવાની ઈચ્છા હતી પણ મણિયાની જ ચિંતા જોવી પડશે એવી ખબર હોત તો ઈચ્છા કદી ન કરત એના બધા ભાઈઓ સૌથી મોટા ઠાકોરભાઈ રણજીતભાઈ અને બીજાઓનું નામ હું ભૂલી ગયો બધા બુધવાર રાત્રે વતન તરફ ઉપડ્યા બીજે એક કરુણા એ કે મણિયાના મધર ફાધર વતનમાં હતા વતન સુરત પાસે શી ખબર અન્ય ભાઈઓ ક્યારે પાછા ફરશે કદાચ ઘરે કોઈ મળવા આવે તાર લઈને સીધો ત્યાં જ જાઉં છું જિંદગીને તમામ દુખો અને યાતનાઓ સાથે હસી કાઢનારો મણિયો આમ અચાનક અકાળે ચાલ્યો જાય એ માન્યામાં નથી આવતું અહીં પણ બધા મિત્રો પહેલા તો સાચું ન જ હોય એવું માનતા હતા ખુદા એના આત્માને શાંતિ આપે આ વ્યગ્ર આદિલ આદિલ સાહેબે પોતાના મિત્રના સંદર્ભમાં આ કાગળ લખ્યો છે રણજીત દેસાઈ પોતાના ભાઈ વિશે લખે છે કે બહુ અલગારી જીવડો હતો પોતાનો ભાઈ ખાવા પીવામાં બહુ ઉદાસીન ભાવે એ જ ખાય પણ એટલા બધા મિત્રો હતા કે ભૂખ્યો તો ન જ રહે રાત્રે સૂવે ત્યારે ડોલ નળ નીચે ડોલ મૂકે અને આખી રાત ટપ ટપ અવાજ આવે અમે ચીડાઈને કહીએ કે ભાઈ નળ બંધ કરીને તો અમને કે આ ટપ ટપ અવાજમાં મને સંગીત સંભળાય છે બીમાર પડ્યા ત્યારે એ અમદાવાદ આવ્યા અને એક કોલેજમાં એમનું ઇન્ટરવ્યુ હતું અને એના ભાઈ રણજીતભાઈ સાથે બંને ભાઈઓ જઈ રહ્યા છે દુધેશ્વર પાસે ઊભા છે અને એક સ્મશાન યાત્રા નીકળી ચાર ડાઘુઓ નાનામીને ટેકો આપી જઈ રહ્યા હતા પોતાના ભાઈનો હાથ દબાવી મણિલાલ કહે છે કે ભાઈ આપણે પાંચ ભાઈઓ છીએ એ નસીબદાર ભાઈ હશે જે પહેલું આગળ વધશે કારણ કે ચાર કાંધ એના સગા ભાઈઓની મળશે ને રણજીતભાઈ લખે છે કે અમને નહોતી ખબર કે સૌભાગ્ય કદાચ મણિલાલના જ નસીબમાં હશે મુંબઈથી પોતાના ભત્રીજાઓને કાગળ લખે છે એમાં મણિલાલ લખે છે કે હું મુંબઈથી તમને કાગળ લખી રહ્યો છું મારો વાત તમને સંભળાય છે મારે કવિને કેવું છે કે આજે એક આખી નવી પેઢી તમારા શબ્દને સાંભળવા તમારા શબ્દને ઝીલવા બેઠી છે અમને તો આજે પણ રાનેરી અનેમાં તમારો અવાજ સંભળાય છે કવિશ્રી મણિલાલ દેસાઈને સાદર વંદન સાથે હવે પછીનો દોર હું તુષાર શુક્લના હાથમાં સોંપું છું કવિ મણિલાલ દેસાઈ એમના સંગ્રહનું ભાવપૂર્ણ લોકાર્પણ સંગ્રહ આપ જોશો એટલે ખબર પડશે કે કેટલી ઝીણવટથી અને કવિ અને કવિતા પ્રત્યેના કેટલા સ્નેહાદરથી આ પુસ્તક તૈયાર થયું છે અમારી પેઢી મણિલાલ અને રાવજીના પુસ્તકને ઓછી કે રાખતી અમને એમ થતું કે આવી એકાદી પંક્તિ થઈ જાય તો ઘણું એ આખો સમય એ બંનેના હસ્તાક્ષરથી મગમગતો આપણે ત્યાં કોણ જાણે કેમ ક્યારેક ક્યારેક ક્યાંક ક્યાંક સમય જતા ભલે તાટસ્થ્યના કારણે પણ હોય અંતર ઉપરથી વસ્તુને કારણે આવતી કોઈ વિશેષતા હોય એમ અભિપ્રાયો આંખે ચડે કાને વાગે કવિતા વિશે અભ્યાસપૂર્ણ વિવેચનો તો મળે અને એ આવકાર્યા જ હોય પણ વ્યક્તિગત સમજ અને દ્રષ્ટિકોણ અનુસારના અવલોકનો પણ આ રીતે આંખે ચડે છે અને કાને પડે છે આ એ પ્રસંગ નથી છતાં કારણ કે એવું હવામાન છે એટલે એ કહેવું પડે કે એક એવું અવલોકન અલ્પાયું સર્જકોને એમના પ્રત્યેની સહાનુભૂતિનો લાભ મળે છે આવું અવલોકન કરનારા એ સર્જક જયારે વિદ્યમાન હતા ત્યારે આરતી ઉતારતા હોય એમ પણ બને એમને કશું સમજાવવું હોય શું કામ જોઈએ કે જે ઉત્તમ હોય એને ટેકાની જરૂર નથી ટેકાથી કદાચ સરકાર ટકી જાય કલાકાર પણ ટકી જાય પણ કવિતા એના દમ પર જ ઉભી રહે કવિ કલાપીની એ પંક્તિ તમને યાદ હશે રે રે શ્રદ્ધાગત થઈ પછી કોઈ કાળે ના આવે રાવજીની પંક્તિ યાદ આવે મારી આંખે કંકુના સૂરજ હાથ તમારી યુવાન કવિઓની પેઢી ટેરેન્સ યાદ આવે સુધી નથી પહોંચ્યો છું કલમ પર સવાર વર્ષોથી કે મણિલાલ એમની આ પંક્તિઓ સાથે યાદ આવે સરકી જાય પલ કાળ તણું જાણે કે આતુ વરસે ઝરમર જલ હવે વિચારો કે આ કવિ જેમની આ પંક્તિઓ છે એમનું આયુ ગમે એટલું હોય આ પંક્તિઓનું આયુ કેટલું છે કવિનું આયુ દીર્ઘ હોય કે અલ્પ હોય કવિતાની આયુ રેખા કવિતામાં જ લખાયેલી હોય છે આજે એક એવા કવિની કવિતાને આપણે પોખી મારા અધ્યાપક કવિ સ્વર્ગસ્થ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અમને અભ્યાસમાં વર્ગખંડમાં કહેતા કે સરહદય ભાવક માટે યોગ્ય સાથે કાવ્ય પાઠ જ કવિતાના દ્વાર ખોલવા માટે પર્યાપ્ત હોય છે કવિ સમગ્ર કવિતાના આ ગ્રંથના લોકાર્પણ પ્રસંગે પણ કોઈ ભાષ્ય કરવાને બદલે એમની કવિતાનો પાઠ કરીને વંદના એમની જે કેટલીક ખૂબ જાણીતી રચનાઓ છે એમાં સોનેટ તરફ તમારું ધ્યાન દોરવાનું મને ગમે ગયા વીતી વર્ષો દસ ઉપર બે ચાર તુજ થી શૂન્ય કુટીરે વિરાજેલી બા તું નવ કદી હું દૂર ચસવા દઉં મારે માટે વિકટ પથમાં તું જ સગડું બા માટેનું એનું આ સોનેટ ખૂબ જાણીતું હજી તારી કાયા મુજ નયન સામે જળ હળે હજી તારો હાલો કરણપટ માહી રણઝણે અને ગાલે મારે તુજ ચુમિતણું સ્નેહ વર્ષા નથી ઝાંખી થઈ કઈ સહજવા ગઈ છે બદલી ને ઘણી વેળા રાત્રે ઝબકી જઉં અને ત્યાં જ નયનો ઉઘાડીને ભાગી ખબર નહીં ક્યાં જાય સમાણ અને ત્યારે થાતું આવો ઢબુરી ને તું સહજમાં ફરીથી સુવાડે પણ ના એ નસીબ માં વધે છે વર્ષો તો દિન દિન છતાં કેમ બુજને રહે છે બોલાવી બચપણ તણી હાક તુજની બધા જ કાવ્ય સ્વરૂપોમાં એમણે કામ કર્યું આ એની ગઝલ પણ એવું જ ચિરંજીવ સ્થાન ધરાવે છે કે વસ્તીની આસપાસ ઉગી જાય જંગલો મારા પ્રવાસ માં ભળી જાય જંગલો ને તારા એ પ્રેમ ને હવે કઈ રીતે ભૂલું છું એક વૃક્ષ ઉગી જાય જંગલો બધા ડાયરીમાં લખી રાખતા કે જો તું નથી અહીં તો થાય કઈ પણ નથી ને તું જ નામ આસપાસ ઉગી જાય જંગલો ને સૂકું એ ખરે પાન તો એની ખબર પડે વહેલી સવારે ઘરમાં ફરી જાય જંગલો ને લીલા ને સુકા પાન ખરે છે જાય જંગલો ને શૂન્યતા ના ઘરમાં ભાન ભૂલી આ તણખલું ચાવવા વાળી જે અભિવ્યક્તિ છે એ નવી ગુજરાતી કવિતાની અભિવ્યક્તિની જે કેટલીક મહત્વની રૂપ અભિવ્યક્તિઓ છે એમાં છે કે ચાવું છું ભાન ભૂલી તણકલું હું ઘાસ અછાંદસ માં પણ આભમાં કોયલ કીર કબૂતર ઉડે ઝાડ જમીને નવના નીલા રંગમાં ઘડીક તરતા ઘડીક બુડે જલની જાજમ પાથરી તળાવ ક્યારનું જોતું વાટ કોઈ ના ફરક્યું કાબર કુબર સાવરે સુના ઘાટ એ અચાનક મલકી ઉઠ્યું ચાંચ બોળી જ્યાં સુડે વાત કહેવાને થડના કાનમાં ડાળ જ્યાં જરીક ઝૂકી તોફાની પેલી ચકવા ટોળી ચટાક દઈને ઉડી પવન મધુર સુરથી ગુંજે વાંસળી વને રૂડે અને આ છેલ્લી એની રચના જે જેને બધા જ આપણા મૂર્ધન્ય કવિઓ જેમનો તમે અહીંયા ઉલ્લેખ કર્યો એ બધાએ જેને વધાવી આ કવિ એ જે રીતે અંધારને જોયો છે રંગને લયને ગતિને જોયા છે રંગ લય ગતિ કે ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને રોજ સવારે તડકો ઝૂલે શેઢા ઉપર પીળા પીળા રાય તણા ફૂલ થઈને દૂર ક્યારડો દૂર ક્યારડો વાલોળે લીલો ભમર થઈને ચક્કર ચક્કર ગુમતો ને પાસ થોરની ટો ટુકડો આપ બની ચટાક રંગ લહેર માં ને બહાર ઉભેલો આંબો એના પાન પાન આ ઓડી જાય રે પંખી ટવકા થઈને ને નીક મહી ખળખળતા જળમાં આભ પડી અમળાય સૂરજના અસ્ત વ્યસ્ત ટુકડા તરતા રેલાય ને કાંટાળા બાવળમાંથી સૂરજના કિરણો જીર્ણ શેરણ થઈ તિરાડ તૂટી ભોય ઉપર ઠેલાય રંગ રંગના પડ્યા ગાબડા સીમ મહી ને સીમ તણા શેઢાવ તો આ ખીલે રે ફૂલે રે ઝૂલે સવાર થઈને ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને આ એવો કવિ છે કેની કવિતા વિશે કશું વિવેચનાત્મક ભાષા કરવાની મારી પાત્રતા નથી બહુ સિદ્ધ સર્જકોએ કવિતાની જે નવી પેઢી છે એના સરસ અવાજો આજે મંચ ઉપર પણ શ્રોતા પક્ષે પણ છે મને જે ઉડીને આંખે ઓળગી છે તમારા બધાની વિશેષતા એ પણ છે કે તમારી પેઢી જ્યારે ક્યાંક કવિતા વાંચવાની હોય ત્યાં સૌ સાથે મળીને જે નથી વાંચવાના તે પણ શ્રોતા તરીકે આવે છે આ બહુ જ અંદરથી સધિયારો આપનારી ઘટના છે કે કવિતા આમ એક પેઢી થી બીજી પેઢી તરફ જાય એનાથી ઉત્તમ કાંઈ નહી મને રામે ને વિવેકે કીધું તમે આવો ને આનું આ કાર્યક્રમ નો સંકલન સંચાલન જે શબ્દો વાપરો એ સંભાળો મે કીધું હું લગભગ ઘણા વખતે આવું કંઈ કરતો નથી ને આમે હું સંચાલનનો માણસ નથી કશું ચાલતું ન હોય એને ચલાવવા માટે સંચાલન કરવું પડે હું સંકલનનો માણસ છું એક દોર લઈને પરોવી શકાય એટલું કરું પણ મૂળ સુગંધો એ લોકોની એમની કવિતાની છે જે ઉંમરના કવિઓ છે એમની એમની સાથે બેસવાનું હતું હું કોઈને રજુ કરતો નથી હો બેટા એટલે મારી એવી પાત્રતા પણ નથી રજુ તો કવિતા થાય અને કવિતા બોલે આપણે કોઈને રજુ કરીએ મંચ આપીએ એ બધા સંભ્રમમાં હું નથી એટલે હું એ રીતે પણ તમને સાંભળવા જ આવ્યો છું હું તો ખાસ આજે કબાટ સામું ઊભો રહ્યો ખોલીને કે કેવા રંગનો જબ્બો પહેરું મારી રુચિ તો સફેદ રંગ તરફ છે ક્યારેક પછી ભગવા તરફ પણ હોય આજે મને થ ના આજે ગુલાબી પહેરવું જોઈએ આજે આ પેઢી છે જેનો રંગ ગુલાબી છે તો તમારી સાથે બેસવાના આનંદ માટે હું આવ્યો છું હું પરંપરાગત રીતે કોઈ ભાષ્ય કરતો નથી કરવાનો નથી મેં કહું તેમ એ જે કઈ કવિતાઓ વાંચશે એ એમની જવાબદારી નક્કી કરશે આગળ ઉપર આ ક્ષેત્રમાં કે એમનો શબ્દ એવી રીતે ઊભો રહે છે કે જેવી રીતે આપણા બધાની એમની પાસે અપેક્ષા છે એટલે કોઈ ભવિષ્ય કથાનો કે કોઈ શેરની કિંમત નક્કી કરીને હું આમ ઓળગોળ થઈ જાઉં એવું બધું મારા સ્વભાવમાં નથી મારી એવી નથી એટલે એવું બધું કંઈ હું નહીં કરી શકું હું તો માત્ર એમ એક પછી મિત્રોને કહીશ કે તમે આવો બધાની જેમ અમે પણ ઉત્સુક જ છીએ તમને સાંભળવા માટે એ લોકોએ બધાએ મને આમ બહુ પ્રેમથી પોતે ન વાંચવાનો હોય એવી કવિતા મોકલી છે પણ મેં જે થોડું કંઈક કામ ફેસબુક ને એવા બધા માધ્યમોથી અભ્યાસ કર્યો ને એમાં થોડા શેર ટાર્યા છે હું કદાચ એ બોલું ને અને તમે પછી આખી કવિતા બોલવાનો હો તો બોલજો એનું કાંઈ બંધન નથી આ તો મને એ એ વખતે ગમી ગયા એટલે મેં ઘરકામ કરીને ભેગા કરી લીધા છે ઘરકામ વગર ક્યાંય ન જવું એવી ટેવ છે વર્ષોની મારી એટલે હું એ રીતે એક પછી એક મિત્રોને આમંત્રણ આપીશ એમની રજૂઆત માટે એમને મળેલા એવોર્ડ એક એમને કોઈ કાવ્ય સંગ્રહનું શીર્ષક ક્યારથી લખે છે ને ક્યાં છે ને એ બધી ભૂમિકા બહુ પ્રાથમિક છે એનાથી તો કવિતા બહાર આવી ગઈ છે હવે એમની અને ભવિષ્યમાં આપણે આપણી ગરજી શોધી કાઢશું કે એમના સંગ્રહોનું નામ શું છે એટલે એમાં પણ કંઈ પડવાની જરૂર નથી આજે જ એ સ્પષ્ટ થઈ જશે કે આવનારા એમના કાવ્ય સંગ્રહોનું સ્તર શું હશે કોને ખબર આમાંથી તમારા પાંચેના કાવ્ય સંગ્રહોના ભવિષ્યના લોકાર્પણ માટે પણ આપણે અહીં ભેગા થવાનું થાય એટલે એ મારો હરખ જ છે મેં તો આવતા વેત પણ વિવેકને કહ્યું છે કે આપણે આ ઉપક્રમ હવે એવી રીતે નિયમિત બનાવો કે દર ક્વાર્ટરમાં એકવાર આપણે આવા પાંચેક યુવાન કવ્યું સાથે સાંભળીએ તો ખૂબ આનંદ આવે પહેલા જેમને આમંત્રણ આપવું છે એ આમ સરસ રીતે એક વાત મૂકે છે કે આ બધા કવિઓની જે કઈ રચનાઓ મેં વાંચી એમાંથી મને આ વાત એક ગમી ગઈ કે પૂજારણ જે રીતે દીવો સાચવે છે પૂજારણ જે રીતે દીવો સાચવે છે અમે એ જ રીતે સાચવી છે વાંચતા વાંચતા મને થયું કે વ્યથાને કયા સ્તર પર એમણે લઈ જઈને વાત મૂકી દીધી છે કેટલી બધી પૂજનીય આદરણીય હશે આ વ્યથા એક પૂજારણ છે જેને સાચવી છે તે એને એને સાચવી છે છે એ પાછો દીવો એની જે કઈ પવિત્રતા છે એ બધું જ આ બે પંક્તિની અંદર મૂકી દઈ શકે એવા કવિઓની સાથે આપણે બેઠા છીએ આમ અલબત્ત ક્યાંક એમ પણ કે વિસ્તાર તારા મૌન નો રોકી શકું નહીં હું બોલવા ચહું અને હું બોલી શકું નહીં આજે તો આપણે બધાને કેવું છે તમે બોલો તમે બોલવા ચાહો ને બોલો નહીં એવું નહીં અમે સાંભળવા ચાહીએ અને સાંભળવા જ આવ્યા છીએ અને મને જે એમની સહજ રંગ ગમે છે કે હજી પણ ગાલની રંગત ઉડીને આંખે વળગે છે નથી ઝાંખો પડ્યો કોઈ વગર કોઈ વરસ રંગ તો એવો રંગ જે ગાલ ઉપર આમ એમને એની ઝલક કવિએ જોઈ હોય અને એ રીતે પ્રત્યેક વર્ષ એમની હાજરી અથવા જગ્યા છે આ પેઢી પણ ક્યારેક ગઝલમાં એવો રંગ દેખાડે છે અને ક્યારેક આવો મિજાજ પણ આવે છે કે કોઈના હોવા અથવા કોઈના સાથે ન હોવાથી જે મૂળ ભાવનો મહિમા છે જરાય ઓછો નથી થતો હું ભાઈ નિકુંજ ભટ્ટને આમંત્રણ આપું એમના કાવ્ય પાઠ માટે સૌ શબ્દ પ્રેમીઓને વંદન સૌ શબ્દ પ્રેમીઓને મોહબત ખૂબ ખૂબ ધન્યવાદ તુષારભાઈ એક મતલાથી શરૂ કરું કે નીકળશું અમે આગવી ચાલ લઈને નીકળશું અમે આગવી ચાલ લઈને ગઝલ ગાશું તો ગાશું લઈને અને એક શેર જોજો કે ઉતારે બેસી જોઉં છું સઘળા વળાંકને શેર છે કે ઉતારે બેસી જોઉં છું સઘળા વળાંકને ને આંખોની આવજાવથી રસ્તા ઉદાસ છે અને એક મતલબ એ શેર જે સાહેબે ઉલ્લેખ કર્યો એ ગઝલના એક મતલબ એ શેરથી વાત કરું કે તમે જે મજાની સુરા સાચવી છે તમે જે મજાની સુરા સાચવી છે અમે એ સુરાની મજા સાચવી છે તમે જે સુરાની મજા સાચવી છે તમે જે મજાની સુરા સાચવી છે અમે એ સુરાની મજા સાચવી છે ને પૂજારણ જે રીતે દીવો સાચવે છે પૂજારણ જે રીતે દીવો સાચવે છે અમે એ જ રીતે વ્યથા સાચવી છે પૂજારણ જે રીતે દીવો સાચવે છે અમે એ જ રીતે વ્યથા સાચવી છે ને એ તસવીર ધીરે ધીરે જીવ લેશે એ તસવીર ધીરે ધીરે જીવ લેશે જે તસવીર કારણ વિના સાચવી છે એ તસવીર ધીરે ધીરે જીવ લે છે જે તસવીર કારણ વિના સાચવી છે એ તસવીર ધીરે ધીરે જીવ લે છે જે તસવીર કારણ વિના સાચવી છે ને ગઝલનો ગઝલ નો મતલબ કે સમયના થર નદીની બાજુમાં છે સમયના થર નદીની બાજુમાં છે નરિયા ઉત્તર નદીની બાજુમાં છે સમયના થર નદીની બાજુમાં છે નર્યા ઉત્તર નદીની બાજુમાં છે ને ચિતારા ગામ તું એવું ચિતર જે ચિતારા ગામ તું એવું ચિતર જે કે જ્યાં પાદર નદીની બાજુમાં છે ચિતારા ગામ તું એવું ચિતર જે કે જ્યાં પાદર નદીની બાજુમાં છે બધા કંકર ગુલાબી થઈ ગયા છે બધા કંકર ગુલાબી થઈ ગયા છે રૂડો અવસર નદીની બાજુમાં રૂડો અવસર નદીની બાજુમાં છે ને કશે ડુંગર કશે સર્વર હશે પણ કશે ડુંગર કશે સર્વર હશે પણ અહીં અક્ષર નદીની બાજુમાં કશે ડુંગર કશે સર્વર હશે પણ અહીં અક્ષર નદીની બાજુમાં છે ને બે કાંઠે થાય તો હૈયા વલો શેર જોજો કે બે કાંઠે થાય તો હૈયા વલો ઘણા અંતર નદીની બાજુમાં બે કાંઠે થાય તો હૈયા વલો વાય ઘણા અંતર નદીની બાજુમાં છે ને યુગોથી એ શું શું કોતરે છે યુગોથી એ શું શું કોતરે છે જે કારીગર નદીની બાજુમાં યુગોથી એ શું શું કોતરે છે જે કારીગર નદીની બાજુમાં છે ને બે માંથી કોઈ ત્યાં બેઠું નથી પણ બે માંથી કોઈ ત્યાં બેઠું નથી પણ હજી પથ્થર નદીની બાજુમાં છે બે માંથી કોઈ ત્યાં બેઠું નથી પણ બે માંથી કોઈ ત્યાં બેઠું નથી પણ હજી પથ્થર નદીની બાજુમાં છે ને અમારા પગલા પળભર પણ રહ્યા નહીં અમારા પગલા પળભર પણ રહ્યા નહીં તમારું ઘર અમારા પગલા પળભર પણ રહ્યા નહીં તમારું ઘર નદીની બાજુમાં છે

જેની સાથે તારી સોબત રંગારા એની સાથી કોરી છે પ્રત રંગારા જેની સાથે તારી સોબત રંગારા એની સાથી કોરી છે પ્રત રંગારા ને ભીતો રંગી ને રંગી છત રંગારા ભીતો રંગી ને રંગી છત રંગારા છતાંય પામ્યા નહીં ઘરની ગત રંગારા ભીતો રંગી ને રંગી છત રંગારા છતાય પામ્યા નહીં ઘરની ગત રંગારા ને તારા રંગો તો અજવાળે પડબે પળ તારા રંગો તો અજવાળે પળબે પળ પણ મારું અંધારું શાશ્વત રંગારા તારા તારા રંગો તો શુક્રિયા તારા રંગો તો અજવાળે પળબે પળ પણ મારું અંધારું શાશ્વત રંગારા ને રંગો ઘોળી જ્યાં જુઓ ત્યાં રંગે છે રંગો ઘોળી જ્યાં જુઓ ત્યાં રંગે છે પોતે હો જાણે પારંગત રંગારા ને આ કાંઠે હું પીછી લઈને બેસું તો આ કાંઠે હું પીછી લઈને બેસું તો સામે કાંઠે બાજે છે તંગારા આ કાંઠે હું પીછી લઈને બેસું તો સામે કાંઠે બાજે છે તત રંગારા ને પર પર જીવતર જીવતર ઉપસી ઉપસી આવ્યું આવ્યું છે છે શેર કે આંખો વેઠી રહી છે આરત રંગારા કેન વાસ પર જીવતર ઉપસી આવ્યું છે કેન વાસ પર જીવતર ઉપસી આવ્યું છે આંખો વેઠી રહી છે આરત રંગારા ને એના કાગળ એની માફક તરસ્યા છે એના કાગળ એની માફક તરસ્યા છે જેની પીંછી એ રાખ્યા વ્રત રંગારા એના કાગળ એની માફક તરસ્યા છે જેની પીંછી એ રાખ્યા વ્રત રંગારા ને બધા દ્રશ્યોને નિરખીને જોયા તો બધા દ્રશ્યોને નિરખીને જોયા તો દેખાણા તારા જ દસ્તખત રંગારા વખત વિત્યાની આખી વિગત રંગારા લખી જણાવી જાણે તું જ રંગારા અને એક મતલાને ને શેર કે પહોંચી શક્યો ન તેથી તમારી પુકાર પર પહોંચી શક્યો ન તેથી તમારી પુકાર પર અટકી ગયો તો હું તમારા વિચાર પર પહોંચી શક્યો ન તેથી તમારી પુકાર પર અટકી ગયો તો હું તમારા વિચાર પર ને દ્રષ્ટિ કરો જરા તમે રાત્રિના વાર પર આવે છે વાંક રોજ બિચારી સવાર પર દ્રષ્ટિ કરો જરા તમે રાત્રિના વાર પર આવે છે વાંક રોજ બિચારી સવાર પર ને જાણે કે હું જ એક ગુનેગાર હોઉં એમ જાણે કે હું જ એક ગુનેગાર હોઉં એમ દ્રશ્યો બધાય સામટા ઊભા છે દ્વાર પર જાણે કે હું જ એક ગુનેગાર હોઉં એમ જાણે કે હું જ એક ગુનેગાર હોઉં એમ દ્રશ્યો બધાય સામટા ઊભા છે દ્વાર પર ને ચાલે છે એમ ચાલે છે કોઈ એમ હજી પણ રૂમે રૂવે ચાલે છે કોઈ એમ હજી પણ રૂવે રૂવે સુરદાસ જેમ ચાલતા જમનાની ધાર પર ચાલે છે કોઈ કોઈ એમ એમ હજી હજી પણ પણ ચાલે છે સુરદાસ જેમ ચાલતા જમના ની ધાર પર પહોંચી શક્યો ને તેથી તમારી ફુકાર પર અટકી ગયો તો હું તમારા વિચાર પર અને ગઝલ નો મતલબ કે આખા નગરમાં એની જ્યાં આવ જાવ છે આખા નગરમાં એની જ્યાં આવ જાવ છે એવી બધી જગ્યા પર મારા પડાવ છે આખા નગરમાં એની જ્યાં આવ જાવ છે એવી બધી જગ્યા પર મારા પડાવ છે ને શેર જોજો કે પાપણ પછી તે દરિયો ડોહળાય છે સતત

એને જવાબ સાથે નિસ્બત નથી કશી જેના સવાલ ઉપર તારો પ્રભાવ છે ને ક્યારેક ક્યારેક એની એની વાતો વાતો લાગતું લાગતું કે ભીતનો ખરેખર ભોળો સ્વભાવ છે ક્યારેક એની વાતો સુણીને લાગતું કે ભીતનો ખરેખર ભોળો સ્વભાવ છે ને સામે રચાતા ઝાંખા દ્રશ્યોની ભીડમાં સામે રચાતા ઝાંખા દ્રશ્યોની ભીડમાં શોધી રહ્યો છું કોને કોનો અભાવ છે સામે રચાતા ઝાંખા દ્રશ્યોની ભીડમાં શોધી રહ્યો છું કોને કોનો અભાવ છે ને અંતે ખુલાસા વખતે બસ એટલું કહીશ અંતે ખુલાસા વખતે બસ એટલું કહીશ મારે બંધ બારી સાથે લગાવ છે કેવું ગાઢ પહેલા જ કવિએ કરી આપ્યો થોડા ઘણા રવની મસ્તીમાં ધીરે ધીરે ઝૂમવા લાગ્યા વાહ દોસ્ત છે એવું વાતાવરણ પોતે જ કરી છે કે થોડા ઘણા આપણામાંથી થોડા ઘણા રવની મસ્તીમાં ધીરે ધીરે ઝૂમવા લાગ્યા ને થોડા ઘણા એ તારણ કાઢ્યું કે ઝાંઝર કઈક બોલે છે આપણે તારણ કાઢ્યું કે ગુજરાતી કવિતા આ બધા દોસ્તોના સથવારે સરસ મજાનું બોલવાની છે આ કવિઓ જે વય આવે છે એમની પાસે જે અનુભવો છે ક્યાંક પ્રસન્નતા નાનું મળે તોય હરખાય છે ક્યાંક કશુંક નાનું ન મળ્યું હોય ને તો બહુ અકળાય છે અને બહુ આક્રોશથી વ્યક્ત થાય છે મારી વય મને ક્યારેક એમની ચિંતાએ થાય છે અને મને જે એની સાથે પરિચય છે એમને હું પૂછું છું ને સમજાવું પણ છું કે આવું તો બધાને થાય છે અમે એમાંથી નીકળ્યા પણ ત્યાં અટકી જશો તો કવિતા અટકી જશે એટલે એ આમાં વ્યવધાનો તો આવે જ વિઘ્ન દોડની જ એક અલગ મજા છે હન્ડ્રેડ મીટર સ્પ્રિન્ટમાં જુદી વાત છે આમાં એક વધારે મજા છે આમાં તમારી ખરી કસોટી છે એ પછી જે આવે છે ને એ કવિના જુદા જુદા રૂપ કવિતામાં નિખરતા જોવા મળે એ આટલી ઉદારતા સાથે અને આવી પાકટ સમજણ સાથે એવું કેનાર મળે આપણને કે જોઈને જેની ખુશીઓ બળતો હતો આ જીવ જોઈને જેની ખુશીઓ બળતો હતો આ જીવ એને જો દુખ પડ્યું તો રાજી ન થઈ શક્યો આ મેચ્યોરિટી ભવિષ્યના એક સરસ સર્જકની ઓળખ બની જાય અથવા તો આ પણ કે ગઝલ કહીને થયું આ એ નથી જે મારે કહેવું તું પોતાના સર્જન વિશેની આવી સમજ સભાનતા કે ગઝલ કહીને થયું આ એ નથી જે મારે કહેવું તું તને દુનિયા બનાવ્યા બાદ આવું થાય છે ઈશ્વર એની કવિતાઓ હું આમ જોતો હતો મને થતું હતું કે આ જણ કેટલી બધી ઉક્તતાથી જોઈ રહ્યો છે આ જગતને અને છતાં જે જે આ લોકોની મજા પણ એ છે કે જે જે ખોદારી છે એમને જે સન્માનની અપેક્ષા છે એ એ બાબતેની સભાનતા હોય તે છતાં એ આ જે કંઈ અનુભવો એમને ન ગમતા કે અવળા થયા હશે પછી પણ આવી સુંદર પંક્તિ આપી શકીએ કે કેટલા સન્માનની આ વાત છે કેટલા સન્માનની આ વાત છે મારી સામે કોઈ પણ નમતું નથી જે શેર ખુલતા થોડી વાર લગાડે એની ઓર મજા છે એવા શાયરને આમંત્રણ આપીએ લાવ સિંહ આભાર આપશો હું એક શેર છે સીધો સરળ સ્વભાવ મને મારી નાખશે સીધો સરળ સ્વભાવ મને મારી નાખશે એક નાનો અણબનાવ મને મારી નાખશે કે સીધો સરળ સ્વભાવ મને મારી નાખશે એક નાનો અણ બનાવ મને મારી નાખશે હું એને પામવાના પ્રયાસો કર્યા કરું હું એને પામવાના પ્રયાસો કર્યા કરું જેનો જરા પ્રભાવ મને મારી નાખશે કડવી છે કઈને મારી દવા પણ નહીં કરે કડવી છે કઈને મારી દવા પણ નહીં કરે હદથી વધુ લગાવ મને મારી નાખશે દર્પણમાં જોવું તોય ડરી જાઉં છું હવે દર્પણમાં જોઉં ની કલ્પના સુંદર તો છે મગર કોઈ નથી ની કલ્પના સુંદર તો છે મગર જે તારો છે અભાવ મને મારી નાખશે આંખોમાં આંખ નાખી કશું કહેવા જાય છે આંખોમાં આંખ નાખી કશું કહેવા જાય છે આ સ્પષ્ટ હાવભાવ મને મારી નાખશે આંખોમાં આંખ નાખી કશું કહેવા જાય છે આ સ્પષ્ટ હાવભાવ મને મારી નાખશે સીધો સરળ સ્વભાવ મને મારી નાખશે એક નાનો અણ બનાવ મને મારી નાખશે ને એક શેર છે કે એક જ પ્રસંગ સુખ દુઃખ બંને દઈ ગયો એક જ પ્રસંગ સુખ દુઃખ બંને દઈ ગયો તારી બધી ખુશીના બદલામાં હું નથી એક જ પ્રસંગ સુખ દુઃખ બંને દઈ ગયો તારી બધી ખુશીના બદલામાં હું નથી એક ગઝલ છે સફળતા ક્યાં માથે ચડે એમ છે સફળતા ક્યાં માથે ચડે એમ છે હજુ કોઈ વઢે એમ છે આભાર સાહેબ આપનો એ સફળતા ક્યાં માથે ચડે એમ છે હજુ કોઈ અમને વઢે એમ છે ઘડી ભર વિચાર્યું તો લાગ્યું મને ઘડી ભર વિચાર્યું તો લાગ્યું મને હજી આ સંબંધો ઘડી ભર વિચાર્યું તો લાગ્યું મને હજી આ સંબંધો બચે એમ છે જો બેઠો તો સમજણ પડી જો બેઠો તો સમજણ પડી હજી થોડું અંતર ઘટે એમ છે

કે કડી પ્રકાશી પ્રકાશીને થાકી ગયો તું જો તારું સપનું ફળે એમ છે કે પ્રતિભા હવે સાથ દેતી નથી પ્રતિભા હવે સાથ દેતી નથી વજન ખુદનું ભારે પડે એમ છે પ્રતિભા હવે સાથ દેતી નથી વજન ખુદનું ભારે પડે એમ છે એક શેર હતો કે પ્રકાશી 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 જનારા ઘડી છાંયમાં આવો બેસો વિચારો કયા કારણોસર હું પ્રકાશિત થયેલો કયા કારણોસર હવે હાથમાં છું પ્રકાશી પ્રકાશી થાકી જનારા ઘડી છાંયમાં આવો બેસો વિચારો કયા કારણોસર પ્રકાશિત થયેલો કયા કારણોસર હવે છું બીજી એક ગઝલ છે કે રોજ એ જ ડરનું રોઈએ રોજ ઉઠી એ જ ડરનું રોઈએ કોઈના ઉગતા પ્રહરનું રોઈએ કે રોજ ઉઠી એ જ ડરનું રોઈએ કોઈના ઉગતા પ્રહરનું રોઈએ દુઃખ મળ્યા એવા કે જે વેઠી શકાય દુખ મળ્યા એવા કે જે વેઠી શકાય આપણે પણ માપસરનું રોઈએ દુઃખ મળ્યા એવા કે જે વેઠી શકાય આપણે પણ માપસરનું રોઈએ શાંત થઈએ અથવા તૂટી જઈએ ચલ શાંત થઈએ અથવા તૂટી જઈએ ચલ ક્યાં સુધી આ નિમ્ન સ્તરનું રોઈએ થઈએ અથવા તૂટી જઈએ ચલ ક્યાં સુધી આ નિમ્ન સ્તર નું રોઈએ ગંદકીના લીધે જે વહેતી નથી ગંદકીના લીધે જે વહેતી નથી એ બધી મેલી નજરનું રોઈએ એ તો આદત છે ને આદત જાય નહીં એ તો આદત છે ને આદત જાય આદત છે આદત જાય નહીં છેક જઈ આખી સફરનું રોઈએ રોતી વખતે પણ આ ઈર્ષા થાય છે રોતી વખતે પણ આ ઈર્ષા થાય છે સહેજ એનાથી ઉપરનું રોઈએ આવા રોતી વખતે પણ આ ઈર્ષદ થાય છે સહેજ એનાથી ઉપરનું રોઈએ રોજ ઉઠી એ જ ડરનું રોઈએ કોઈ ના ઉગતા પ્રહર નું રોઈએ છેલ્લી ગઝલ કે આંગળી છોડી ને અળગો ના કર્યો આંગળી છોડી ને અળગો ના કર્યો મેં મને દુનિયામાં ભળતો ના કર્યો ને કેટલો ઘોંઘાટ પહેલાથી હતો કેટલો ઘોંઘાટ પહેલાથી હતો એને ઉત્તર દઈને બમણો ના કર્યો ખોટું લાગે કેટલો ઘોંઘાટ પહેલાથી હતો એને ઉત્તર દઈને બમણો ના કર્યો ને ખોટું લાગે એ ડરે તું ચૂપ રહ્યો ખોટું લાગે એ ડરે તું ચૂપ રહ્યો મારો જીર્ણોદ્ધાર સરખો ના કર્યો આ કે ખોટું લાગે એ ડરે તું ચૂપ રહ્યો મારો જીર્ણોદ્ધાર સરખો ના કર્યો મોટા દયા તો બાળશે મોટા લોકોની દયા તો બાળશે કોડિયાએ ક્યાંય તડકો ના કર્યો મોટા લોકોની દયા તો બાળશે કોડિયાએ ક્યાંય તડકો ના કર્યો ને હું તારા સ્પર્શ નો આનંદ લેત હું તારા સ્પર્શ નો આનંદ લેત માળાનો મણકો ના કર્યો આભાર હું તારા સ્પર્શ નો આનંદ લેત હું તારા સ્પર્શ નો આનંદ લેત તે મને માળાનો મણકો ના કર્યો આ વાત ગઝલના આ નવા ઘડવૈયાઓ કેટલી મેચ્યોરિટી થી વાતને જગતને જીવનને જુએ છે કેવળ રોદણા રડવાને બદલે એક તાટસ્થ સાથે વાતને મૂકી શકે છે મેં સાચે જ આ પંક્તિઓ તારવી જ રાખી હતી કહેવા માટે કહી દીધી મને ગમ્યું પણ કે આખી ગઝલ કહી શક્યો હું પણ એ જે જોયું એની ઘણી બધી કવિતાઓમાં સંબંધોમાં ઊભા થતા સંઘર્ષો એના વિશેની વાત એને વારંવાર સરસ રીતે મૂકી છે અને આ જે ગઝલ એણે વાંચી એના બે શેર તો મને લાગે છે જેટલા મેરેજ કાઉન્સિલર્સ છે આપણા સેકાઇટ્રીસ મિત્રો છે એ બધાએ પોતાની દીવાલ પર મૂકવા જેવી છે એણે આજે કહ્યું કે લગોલગ જો બેઠો તો સમજણ પડી હજી આ અંતર ઘટે એમ છે ને સફળતા ક્યાં માથે ચડે એમ છે કે હજી કોઈ અમને લડે એમ છે એમાં તો હું એટલું બધું રાજી થયો કે આ છોકરાઓ એ બાબતે નિખાલસ છે આટલી તૈયારી જોઈએ કવિતામાં આરંભ કરો ને ત્યારે તો જ સફળતા માથે ચડીને તમને ખોટા માર્ગે ન લઈ જાય જ્યાં સુધી કોઈ આજુબાજુમાં લડે એવું હોય ને હવે મને આજે કંઈ લડવા માટે એટલે કોઈ નથી કામ સોંપ્યું એમણે માત્ર મારા ધોળાવાનો આદર કરીને મને બેસાડ્યો છે આ બધા વચ્ચે પણ આ વાત મને તું એક ખરેખર આવી આ સિરીઝની જેટલા શેર છે ને દાંપત્યના અમે તો દાંપત્યની રીતે જોઈએ તમે તમારી રીતે જોજો એ એને ગોઠવી ને સાથે રાખજે અને આપ જે પણ કરો આ આ એની પુખ્તતા ના ઉપર હું એટલા માટે મેં જયારે પેલી વાર સાંભળ્યો ત્યારે નું રાજી છું એને એક શેર બહુ સુંદર એવો પણ કહ્યું છે કે તારી કૃતિ જ તારી આપી શકે છે ઓળખ તારી કૃતિ જ તારી આપી શકે છે ઓળખ માટીના આ ઘડાને પ્રશ્નો પૂછી રહ્યો છું એને જે આ મોકલ્યા છે એ જ દેખાડે છે કે તારી ઓળખાણ શું છે સર્જક પણ એની કવિતામાં એ રીતે ધીરે ધીરે ઓળખાતો હોય છે આમ બહુ એવું અમે પહેલા જ મેં રામને પૂછી લીધેલું કે વરિષ્ઠ કવિઓમાં બધું પ્રોટોકોલ બહુ હોય એટલે ચિંતા થાય આપણને પછી મને લોકોને ઓછું આવી જાય કે એવું થાય પહેલો કોણ ત્રીજો કોણ ને એમાં પાછા કોણ વરિષ્ઠ છે ને એવું બધું થશે કે નહીં રામ કે ના ના એવું બધું નહીં થાય તમે તમારે તમને યોગ્ય લાગે એ રીતે કહેજો કે હવે આ વાંચશે છે એટલે એ વાંચશે છે બહુ વાંધો એવો નહીં ઉઠાવે એટલે હું થોડો ધરપત થઈ મને કારણ કે મેં હું આ મુશાયરાઓના સંચાલન કરતો નથી ને એટલે મને બહુ બીક લાગે કારણ કે કોકને આપણે હું કોકને બહુ રાજી થઈ જઈને મુશાયરા એમ કરીને પ્રમાણપત્ર ન આપી દઈ શકું કારણ કે પછી પાછળવાળા બીજા કંઈક સરસ નીકળે ભવિષ્યમાં કોક ત્રીજો એ નથી સારો નીકળે એટલે આપણે તો બધા મીરની ગાલિબની રાહ જોઈએ એ બધા સરસ સરસ આવે ને આપણી કવિતાને સમૃદ્ધ કરે આ એ જે વિશ્વાસ છે ને કે અમે કરીશું એ જ્યારે કવિતામાં આવે ને ત્યારે મને ગમે જેમ કે એમ કે પોતી કું તેજ લઈને સતત જળહળ્યા કરો પોતી કું તેજ લઈને સતત જળહળ્યા કરો સામે ભલે હો સૂર્ય ન આવો પ્રભાવમાં આ અંદાજ છે આપણા નવા કવિઓનો અને આમ વારંવાર એવો બીજા આવે છે કે મારી દિશામાં કેમ છે અજવાળું આ સતત મારી દિશામાં કેમ છે અજવાળું આ સતત ખૂંચ્યા કરે છે પ્રશ્ન ઘણાને ક્યારનો અને કવિ તો પોતાના મનના એ જે કંઈ ભાવો છે એ વ્યક્ત કરવા માટે વારંવાર બીજા આશરા ન લે એની પાસે તો શબ્દ જ છે તો એમ પણ કે કે શબ્દને ભેટીને હું બેહદ રડી આખરે બસ એ જ બન્યો મારી દવા હું શબનમ ખોજાને આમંત્રણ આપું નમસ્કાર અત્રે ઉપસ્થિત સર્વેને વંદન કરું છું एक शेर थी शुरू करू कि बेज लागो खूब ते द्वार बहु फूली गया कि बेज लागो खूब ते द्वार बहु फूली गया रात आखी आंख भेगी ना थी ते नाज थी नेक मतला एक शेर कि नानी नानी वाते मुश्किली जुए नानी नानी वाते મુશ્કેલી જુએ એ સદા કિસ્મત ને ફૂટેલી જુએ નાની નાની વાતે મુશ્કેલી જુએ એ સદા કિસ્મત ને ફૂટેલી જુએ અને હું નિરાશાથી હું નિરાશાથી તને જોતી રહી જેમ યાત્રી ટ્રેન છૂટેલી જુએ કે હું નિરાશાથી તને જોતી રહી જેમ યાત્રી ટ્રેન છૂટેલી જુએ ને કઝલના એક મતલબ વિશે શબ્દ જો ખૂટી જશે તો મૌન ગાઈ લઈશ હું કે શબ્દ જો ખૂટી જશે તો મૌન ગાઈ લઈશ હું તું એ જો રૂઠી જશે તો મૌન ગાઈ લઈશ હું જે રીતે ખોટી પડી છે શક્યતાઓ એ રીતે જે રીતે ખોટી પડી છે શક્યતાઓ એ રીતે ભ્રમ બધા તૂટી જશે તો મૌન ગાઈ લઈશ હું અને આગળનો શેર જોજો કે એ પછી મારે કશું કહેવા પણ રહેશે નહીં એ પછી મારે કશું કહેવા પણ રહેશે નહીં અર્થ તું ચૂકી જશે તો મૌન ગાઈ લઈશ હું કે પછી મારે કશું કહેવા પણ રહેશે નહીં અર્થ તું ચૂકી જશે તો મૌન ગાઈ લઈશ હું ને ટૂંકી બહેરની ગઝલ કે આંખોથી તે પાયું છે આખોથી તે પાયું છે એ આ હોઠે ગાયું છે આંખોથી તે પાયું છે એ આ હોઠે ગાયું છે ને આવ્યું એવું જીવાયું આવ્યું એવું જીવાયું જીવન ક્યાં સમજાયું છે ને ચીસો પાડી પડઘાશે ચીસો પાડી પડઘાશે મૌન થયું રગવાયું છે ને તાળી વાગે ના વાગે તાળી વાગે ના વાગે નાટક તો ભજવાયું છે તાળી વાગે ના વાગે નાટક તો ભજવાયું છે ને આખું નભ છોડીને મન એ આખું છોડીને મન પિંજરમાં અટવાયું છે કે આખું નભ છોડીને મન પિંજર માં અટવાયું છે તાળી વાગે ના વાગે નાટક તો ભજવાયું છે ને સખાવત પ્રસિદ્ધિના ચરણે પડી છે સખાવત પ્રસિદ્ધિના ચરણે પડી છે ગરીબોની લાચારી છાપે ચડી છે નડે ફૂલને જે રીતે એની ખુશબુ નળે ફૂલને જે રીતે એની ખુશબુ મને એમ મારી ભલાઈ નડી છે તમે મૌન નો મહિમા જાજો ગણો પણ આ સંવાદ સગપણ ની પોષણ કરી છે તમે મહિમા જાજો ગણો પણ આ સંવાદ સગપણની પોષણ કરી છે બીજી એક ગઝલ કે આવો તો સંવાદ રચીશું સપનામાં કે આવો તો સંવાદ રચીશું સપનામાં ઊંઘ અમે રાખી છે નહીતર આવો તો સંવાદ રચીશું સપનામાં ઊંઘ અમે રાખી છે નહીતર અથવામાં ધીમે ધીમે એની આદત થઈ ગઈ છે ધીમે ધીમે એની આદત થઈ ગઈ છે વર્ષોથી છું ખાલી પાના કબજામાં છું ખાલી પાના કબજામાં લોકો વચ્ચે જલ્દી વહેતા કરવાતા લોકો વચ્ચે જલ્દી વહેતા કરવાતા તેથી સત્યો ફરતા કીધા અફવામાં લોકો વચ્ચે જલ્દી વહેતા કરવાતા તેથી સત્યો ફરતા કીધા અફવામાં ને કૂપણ ફૂટું ફૂટું થતી જોઈને એ કૂપણ ફૂટું ફૂટું થાતી જોઈને પીડા પાને વાર ના કીધી ખરવામાં કે કૂપણ ફૂટું ફૂટું થાતી જોઈને પીડા પાને વાર ના કીધી ખરવામાં સહેલો ક્યાં છે સતરંગી દુનિયાનો ત્યાગ કે સહેલો ક્યાં છે સતરંગી દુનિયાનો ત્યાગ તો આકર્ષણ હોવાનું કે સહેલો ક્યાં છે સતરંગી દુનિયાનો ત્યાગ કઈક તો આકર્ષણ હોવાનો ભગવામાં ને એની સામે કાયમ સાચું રહેવું છે કે એની સામે કાયમ સાચું રહેવું છે દુનિયા સામે છો ને દંભી પડદામાં બીજી એક ગઝલના કેટલાક શેર કે કોઈ સહર્ષ પોંખતું નવતર ઉડાન ને કોઈ સહર્ષ પોંખતું નવતર ઉડાન ને કાતર તરીકે કોઈ ખપાવે જબાન ને કોઈ સહર્ષ પોંખતું નવતર ઉડાન ને ન કાતર તરીકે કોઈ ખપાવે જબાન ને ઈશ્વર કશે હો તો પુરાવો દે અપઘડી ઈશ્વર કશે હો તો પુરાવો દે અપઘડી ધારીને કેટલો હું ટકાવું ઈમાન ને ઈશ્વર કશે હો તો પુરાવો દે અપઘડી ધારીને કેટલો હું ટકાવું ઈમાન ને કહેસો ફક્ત જો સત્ય તો આંખે ચડી જશો કહેશો ફક્ત જો સત્ય તો આંખે ચડી જશો દુનિયાના લોક જંખે છે મિશ્રિત બયાન ને કહેશો ફક્ત જો સત્ય તો આંખે ચડી જશો દુનિયાના લોક જંખે છે મિશ્રિત બયાન ને બુઠ્ઠી થઈ છે જ્યારથી એની ખડગની ધાર બુઠ્ઠી થઈ છે જ્યારથી એની ખડગની ધાર તે દિનથી રોજે રોજ સજાવે છે કે બુઠ્ઠી થઈ છે જ્યારથી એની ખડગની ધાર તે દિન થી રોજે રોજ સજાવે છે મ્યાન ને અને ગઝલ છેલ્લી ગઝલના કેટલાક શેર કે બીજ ભીનું થાય ને ફણગો ફૂટે બીજ ભીનું થાય ને ફણગો ફૂટે એમ મારી આંખને દ્રશ્યો ફૂટે બીજ ભીનું થાય ને ફણગો ફૂટે એમ મારી આંખને દ્રશ્યો ફૂટે માના સપનાને મળે પાંખો નવી માના સપનાને મળે પાંખો નવી દીકરાને મૂછનો દોરો ફૂટે ને એ પછી બહુ જોખમી થઈ જાય છે એ પછી બહુ જોખમી થઈ જાય છે માનવી કે કાચ જો અડધો ફૂટે કે પછી બહુ જોખમી થઈ જાય છે માનવી કે કાચ જો અડધો ફૂટે ને મારા લોહીનું એ ગુજરાતી કે મારા લોહીનું એ ગુજરાતી એ તેરવાની ટોચ પર કક્કો ફૂટે મારા લોહીનું એ ગુજરાતી પણું તેરવાની ટોચ પર કક્કો ફૂટે થેન્ક યુ આ પ્રકારની રજૂઆત ગઝલોની કરી શ્રોતાઓ જે પ્રકારે જે રજૂઆતો માટે રચનાઓ પસંદ કરી તમે જોઈ શકો છો કે કેવળ સભારંજની ને લક્ષમાં નથી રાખી એમણે આમ પણ એની રચનાઓમાં એ વાત વિશે પોતે પણ બહુ સ્પષ્ટ છે એક શેરમાં એને બહુ સરસ કહ્યું મેં તારવી રાખ્યું હતું કે જે રીતે ઘેરે તણખલા ને અગન એ રીતે ઘેરી રહી છે વાહ વાહ જવાનું માણસે પોતે જ પોતે જે કઈ રજૂઆત કરે એના વિશેનું જે કઈ પ્રતિભાવ આવે એની વચ્ચેથી એ નટખેલમાં પોતાની જાતને સંતુલિત કરી લેવાની હોય છે મને આ પંક્તિઓ પણ બહુ આ શેર બહુ ગમી ગયો હતો કે ઈચ્છાઓએ માળો બાંધ્યો તસ્બીના બે પારા વચ્ચે તસબીના માળાના બે પારા બે મણકાની વચ્ચે પણ આખી વાત તો અંતે ફેરવીએ છીએ માળા કે તસબી એ કશુંક મેળવવાના ભાવથી જ્યારે કરતા હોઈએ આમ તો વાસ્તવમાં ઈચ્છાઓથી પર થવા માટેની ઘટના છે પણ આટલી સરસ પુખ્ત સમજણ કે ઈચ્છાઓએ માળો બાંધ્યો તસબીના બે પારા વચ્ચે આને જે રીતે તમે આ જે કવિતા ને કવિઓને વધાવી રહ્યા છો ચોક્કસ એમને એનો સંતર્પક અનુભવ થયો છે શબનમનો જે સરસ મજાનો શેર છે કે મંઝિલ નહીં મળ્યાનો કોઈ રંજ ક્યાં રહ્યો મંઝિલ નહીં મળ્યાનો કોઈ રંજ ક્યાં રહ્યો ઈચ્છું હતું એ પામી લીધું મેં પડાવમાં આ જે આજે કવિતાનો પડાવ એમાં જ્યારે એ લોકો આપણી સાથે છે અને જે પ્રકારે આપના સૌના તરફથી પ્રતિભાવ માણી રહ્યા છે ત્યારે ક્યારેક એમને પણ આવો સવાલ થતો હશે કારણ કે એ શાયરે લખ્યું છે આવું કે આપી છે હાથમાં તે જોઈ કલમ વિચારું પરમ તત્વને પણ એણે પૂછ્યું છે વિદ્યાની દેવીને પણ પૂછ્યું હશે કે આપી છે હાથમાં તે જોઈ કલમ વિચારું મારામાં એને એવી શું શક્યતાઓ ભાળી ક્યારેક કવિને પણ એવો સવાલ થાય કે અમે જે કલમ ઉઠાવી છે મને જે કંઈ આ વરદાન મળ્યું છે એવી મારામાં શું જોઈ હશે તો મને આ કામ સોંપ્યું છે છે જે રીતે જીવાય એવા જીવન માટેનો પણ આ કવિઓની રચનાઓમાં છે એક શેરમાં હવેના શાયરે કીધું છે કે આર્ટિફિશિયલ ઘાસ નખાવી ઝૂલા માથે બેસી રે સ્કવેર ફૂટમાં કર્યું રૂપાંતર વિઘો વિઘો વેચીને અને આ શિર તો મને દોસ્ત બહુ ગમ્યો કે દેખાય છે બધું પણ ખૂટી રહ્યું એ શું છે દેખાય છે બધું પણ ખૂટી રહ્યું એ શું છે હું સાવ મૂક બનીને જોઈ રહ્યો છું થાળી જે સામે પીરસાયું છે એમાં છે બધું જ પણ કંઈક એવું છે કે જે એમાંથી ખૂટી ગયું છે હું હિતેશ વ્યાસને આમંત્રણ આપું સૌને અંદર એક ગીત થી શરૂઆત કરવી છે એક મજૂરની દીકરીનું ગીત છે આખો દી ઉંચકેલી ઈંટોના થાકને દેશે એ ઉલટો આઘાત આખો દી ઉંચકેલી ઈંટોના થાકને દેશે એ ઉલટો આઘાત તમે કરશો ના પરિયોની વાત તમે કરશો ના પરિયોની વાત ને ડગલેને પગલે જ્યાં ઉડતા હો રંગ તમે વાર્તાઓ એવી ના લાવજો ડગલે જ્યાં ઉડતા હો રંગ તમે વાર્તાઓ જીવતરમાં જેના પણ ઉગ્યા હો થોર તમે વિતી એવી સંભળાવજો ને વાસ્તવના ધગધગતા તડકાની સામે આ કલ્પનની શું છે વિસાત વાસ્તવના ધગધગતા તડકાની સામે આ કલ્પનની શું છે વિસાત તમે કરશો ને પરિયોની વાત ને અધકચરા મારા આ ફેફસામાં દુનિયાએ સિમેન્ટી સપનાઓ ખોળ્યા અધકચરા મારા આ ફેફસામાં દુનિયાએ સિમેન્ટી સપનાઓ ખોળ્યા ઈસ્કૂલે જાતી આ છોકરીઓ દેખીને રેતીમાં દફતર મે દોર્યા આભાર કે અધકચરા મારા આ ફેફસામાં દુનિયાએ સિમેન્ટી સપનાઓ ખોર્યા ઈસ્કુલે જાતી છોકરીઓ દેખીને રેતીમાં દફતર મેં દોર્યા નાનકાને રાખવામાં દીતો નીકળે છે પણ કેમ કરી કાઢો આ રાત તમે કરશો ના પરીઓની વાત અંતિમ બંધ છે કે પરસેવે રેબજેબ જેબ રોટલીઓ હોય અને પ્લાસ્ટિકના જબલામાં દાળ પરસેવે રેબજેબ જેબ રોટલીઓ હોય અને પ્લાસ્ટિકના જબલામાં દાળ કપચી ને રેતીમાં રમતીએ હોય તોય કેટલું સમજે આ બાળ કપચીને રેતીમાં રમતીએ હોય તોય કેટલું સમજે આ બાળ તારા તબડકાને કહેજે ને માં તારા તબડકાને કહેજે ને માં હવે ઉંચકી લે આપણી આ જાત તારા તબડકા ને કહેજે ને માં હવે ઉંચકી લે આપણી આ જાત તમે કરશો ના પરીઓની વાત તમે કરશો ના આવા કે પરસેવે રેપ રોટલીઓ હોય અને પ્લાસ્ટિકના ઝબલામાં દાળ કપચીને રેતીમાં રમતી હોય તો એ કેટલું સમજે આ બાળ ને તારા તબડકા ને કહેજે ને માં હવે ઉચકી લે આપણી આ જાત તમે કરશો ના પરિયોની વાત તમે કરશો ના પરીઓની વાત એક નઝમ છે જો મોત આવશે તો ઘર કરી જશે મનમાં પછી કોઈ પણ ઉપચાર રહેશે જીવનમાં બધી એ બારીઓને બંધ રાખવાનું થશે ને બંધ દ્વારને જ તાકતા રહેવાનું થશે બધા એ પાપ અચાનક નજરની સામે હશે હૃદયને આંખ ને દર્પણ મહી પસ્તાવો હશે જે પકડી રાખ તો કાયમ તું કચકચાવીને છુડાવશે એ ડોર લોક હચમચાવીને પછી તો શુષ્ક થઈ જશે હૃદય ને લાગણીઓ ઉખાડવાની થશે આ ધરાની છાવણીઓ કદમ મેં કર્યું છે એક એ એ બધું રહી જરા જરા ઉકેલ ઉકેલ જો અંતિમ બેચેની ઘણી એ વાત છે એવી કે જે કહી જ નહીં ઘણી એવી ક્ષમા કે જે કદી આપી જ નહીં ઘણી એ માફીઓ એવી કે જે માંગી જ નહીં ન કોઈથી આ લાશ એક ધારી ઉચકાશે ફરી ફરીને બધા કાંધ તુજને દઈ જાશે બધાની વાતમાં તારા જીવનનું ભાષ્ય હશે સડક તિલાસમાં જ કાળનું અટહાસ્ય હશે બળી રહેલા તારા બદનને જોઈને હશે એકાદ જે સમજી જશે આજીવનને ભલે જોનાર ને લાગે કે વાણ ડૂબે છે વિરક્ત હોય એ મુસાફરી થી છૂટે છે ગીત છે વયોવૃદ્ધ પંખી એક નાનકડા પંખીને પૂછે આ પિંજર કાં તોડ્યું વયોવૃદ્ધ પંખી એક નાનકડા પંખીને પૂછે આ પિંજર કાં તોડ્યું કે નિષ્ઠુર આ દુનિયાની સામે જે રક્ષણ છે એવું કવચ કેમ છોડ્યું ને પ્રેમાળ માલિકની કેવી દયા કે સમયસર મળી જતા દાણા પ્રેમાળ માલિકની કેવી દયા કે સમયસર મળી જાતા દાણા બોલો આ સાહેબી છોડીને જાશો તો ક્યાં જઈને બાંધીશો માળા બોલો આ સાહેબી છોડીને જાશો તો ક્યાં જઈને બાંધીશું માળા ઉડવાનું સપનું તો આવે ઉડવાનું સપનું તો આવે તે એને હકીકતની સાથે ક્યાં જોડ્યું ઉડવાનું સપનું તો આવે તે એને હકીકતની સાથે ક્યાં જોડ્યું વયોવૃદ્ધ પંખી એક નાનકડા પંખીને પૂછે આ પિંજર ક્યાં તોડ્યું ને પાંખો મરડીને એ નાનકડું પંખી પાંખો મરડીને એ નાનકડું પંખી કઈ બોલ્યું છે ઘોષણાની જેમ પાંખો મરડીને એ નાનકડું પંખી કઈ બોલ્યું છે ઘોષણાની જેમ વાંદરાને કૂદવાનું માછલીને તરવાનું પંખીને ઉડવાનું એમ વાંદરાને કૂદવાનું માછલીને તરવાનું પંખીને ઉડવાનું એમ અમથું ન આવે કઈ ઉડવાનું સપનું મેં પિંજરને તોડ્યું તો તોડ્યું વયોવૃદ્ધ પંખી એક નાનકડા પંખીને પૂછે આ પિંજર કાં તોડ્યું અને સોનાની સાંકળમાં બંધાઈ લાગી છે તમને આ સાંકળની માયા સોનાની સાંકળમાં બંધાઈ લાગી છે તમને આ સાંકળની માયા માયાને તોડીને પિંજરને છોડીને ઉડવાના સપના ના આયા માયાને તોડીને પિંજરને છોડીને ઉડવાના સપના ના આયા બે મુઠ્ઠી દાણાની લાલચમાં આવીને આકાશી સપનાને છોડ્યું બે મુઠ્ઠી દાણાની લાલચમાં આવીને આકાશી સપનાને છોડ્યું વયોવૃદ્ધ પંખી એક નાનકડા પંખીને પૂછે આ પિંજર ક્યાં તોડ્યું થેન્ક યુ કે મોર પીછના સૌ રંગોમાં અંદર અંદર ફાંટા પાડો મોર પીછના સૌ રંગોમાં અંદર અંદર ફાટા પાડો કહેવા માટે કશું ન હોતો ફક્ત જોરથી ઘાટા પાડો કહેવા માટે કશું ન હોતો ફક્ત જોરથી ઘાટા પાડો ને મોર પીછ ના એક રંગ પર ધ્યાન બધાનું સ્થિર કરીને મોર પીછ ના એક રંગ પર ધ્યાન બધાનું સ્થિર કરીને બે રંગો જ્યાં સહેજ મળે ત્યાં ભૂતકાળની ક્ષણો ધરીને ઓળખ નીચે લીટી કરીને લાલ રંગના છાંટા પાડો ઓળખ નીચે લીટી કરીને લાલ રંગના છાંટા પાડો મોર પીછના સૌ રંગોમાં અંદર અંદર ફાંટા પાડો ને એક રંગના મોર પીછ ઘર ઘર જઈને વેચી દેજો એક રંગના મોર પીછ ઘર ઘર જઈને વેચી દેજો નાના નાના ઈંડા ને પણ પીછી લઈને રંગી દેજો નાના નાના ઈંડા ને પણ પીછી લઈને રંગી દેજો ફૂલ બતાવી ભીડ જમાવો પછી માય થી કાંટા કાઢો મોર સૌ રંગોમાં અંદર અંદર પાડો અને અંતિમ ગીત સાથે એ લેવું છે એક નાનકડું લેવું પછી એક નાનકડું ગીત છે કોઈ ઉભડક ઉભળક જીવે પીવાનો જે ફૂંકી ફૂંકી પીવે કોઈ ઉભડક ઉભડક જીવે ને આમ કિનારે રહીને જોયા કરશો આમ કિનારે ઉભા રહીને ક્યાંક જોયા કરશો રામ કહીને કૂદકો મારો કાં તો તરશો રામ કહીને કૂદકો મારો ડૂબશો કાં તો તરશો સ્પષ્ટ બે જ પરિણામો છે આ તો પણ સાને બીવે કોઈ ઉભડક ઉભડક જીવે ને પાર થયેલો કોઈ ખલાસી કહી ગયો છે યુક્તિ પાર થયેલો કોઈ ખલાસી કહી ગયો છે યુક્તિ ડૂબશે એનો જીવ છૂટશે તરશે એને મુક્તિ ડૂબશે એનો જીવ છૂટશે તરશે એને મુક્તિ તને કોર થી ફાટ્યો છે સટ તો પણ જો ને સીવે કોઈ ઉબડક ઉબડક જીવે હવે આજે મિત્રો એ કીધું એ અંતરના આંગણીએ સિંચેલા અક્ષરને મહેંદીમાં મળશે મુકામમાં પૂરવાનું નામ ને ખોટું શું બોલું ખોટું શું બોલું હું અંગો પર મારા કઈ કેટલીય આંખો મંડાય છે ખોટું શું બોલું હું અંગો પર મારા કઈ કેટલીયે આંખો મંડાય છે તારીયા ટપ તારી આંખોથી વર્ષે છે આદર ને એટલે આ હૈયુ ભીંજાય છે તારીયા આંખોથી વર્ષે છે આદર ને એટલે આ હૈયુ ભીંજાય છે દોડીને થાકેલા જીવતરમાં આવેલો તું તો છે મારો વિરામ તું તો પાંથીમાં પૂરવાનો નામ ને ફૂલોની પાંદડીએ નિરાતે પોઢેલા ઝાકળને લાગે છે જેવું ફૂલોની પાંદડીએ નિરાતે પોઢેલા ઝાકળને લાગે છે જેવું છાતી પર તારી હું માથું મૂકું ને લાગે છે ત્યારે બસ એવું છાતી પર તારી હું માથું મૂકું ને લાગે છે ત્યારે બસ એવું ને વર્ષોથી જાણે હું બંધાયું હોઉં ને છોડાવવા આવ્યા હો રામ વર્ષોથી જાણે હું હોઉં ને આવ્યા હો રામ તું તો પાથી માં પૂરવાનું નામ ને અંતિમ બનશે કે જોગણનું હોય જોગણને હોય જેમ ઈશ્વરને માટે કઈ એવું સમર્પણ થઈ જાય છે જોગણને હોય જેમ ઈશ્વરને માટે કંઈ એવું સમર્પણ થઈ જાય છે એટલે આ ઘટનાને લોકો કહે છે કે પ્રભુતામાં પગલા મંડાય છે જોગણનું હોય જેમ ઈશ્વરને માટે કંઈ એવું સમર્પણ થઈ જાય છે ને એટલે આ ઘટનાને લોકો કહે છે કે પ્રભુતામાં પગલા મંડાય છે ને તારા આ ઉંબર પર કંકુની છાપ થઈને મળશે આરામ તું તો નામ એક આવા જ પ્રકારના કવિ સંમેલનમાં પહેલીવાર વાર મેં જ્યારે એની પાસે આ ગીત સાંભળ્યું તમે સારું કર્યું એને આગ્રહ કર્યો એ વાંચવાનો આવી રીતે આવી અભિવ્યક્તિ નથી આવી પાથીમાં પૂરવાનું નામ એવું એવી સરસ રીતે ગીતમાં એ લઈ આવ્યા અને મોરપીછના ને એક જ રંગે રંગી દેવા વાળી વાતમાં જે પીડા છે વર્તમાન સામેની કવિ ક્યારેક આમ લાવા રસની જેમ પણ પ્રગટે અને ક્યારેક એ આ રીતે ઈશારામાં પણ આપણું ધ્યાન ખેંચી જાય ગીતનું જે સ્વરૂપ છે એમાં માધુર્ય લાલિત્ય એનો લય એ બધાની વચ્ચે પણ ઈચ્છે ત્યારે આવી વાત પણ કહી શકાય મને મને ગીત કવિતા ખૂબ ગમે અને આ તો બધા આ બધા ગઝલના નિષ્ણાતો છે એટલે એમની વચ્ચે આવીને બેસવાનું મેં પહેલાં જ કીધું હતું કે મને આ સ્વરૂપની સમજણ નથી એટલે એવું ન થાય ક્યાંક કે હું કંઈક કર્યા કરું ને પછી પાછળથી ગરબડ લાગે લોકોને પણ મને એમાં એની કવિતા બહુ ઉપયોગી થઈ ગઈ છે કે કદી કદી જો જો સારી સારી લાગે લાગે તો મારી મારી બની ને સંચો અણીએ કાઢો તૂટી પડું તો જોડે રહેજો ને રોજ શીખીશું રોજ લખીશું અહીં જ રહીશું સામો થઈને ફાવે તેવું ગીત લખ્યું છે ગઝલથી થોડા પણ જે કહ્યું અને ગઝલના સ્વરૂપમાં શ્રોતાઓની બધા બંધમાં સાતત્યપૂર્ણ રીતે એ વિચાર અને એ વિચારનો વિકાસ અને પછી છેલ્લે એનું કોઈ એક તારણ એટલું આવવું જોઈએ તો એ ગીત સ્વરૂપ તરત તમને શેર ગઝલ સહેલી છે કે એવું કઈ કેવું નથી ગઝલિયત સિદ્ધ થાય તો તો બહુ જ મોટી જ વાત છે પણ બે પંક્તિમાં એક વાત કહેવાય જાય એ સ્વરૂપની વિશેષતા પણ એ છે કે કદાચ એ શેર ન પહોંચે તો બીજા પછીના શેરમાં પણ કવિની પાસે એક તક છે પોતાની વાતને સાવ જુદા વિચારને મૂકવાની જે ગીત કવિ પાસે નથી અને એમાં એણે જે સિદ્ધ કર્યું એટલે ચોક્કસ ખૂબ ખૂબ અભિનંદનના અધિકારી છો એક પરિવાળી રચનાએ પણ બહુ મુગ્ધ કરી દીધો મને એ એક પંક્તિ મારે એમની ખાસ કે તમને કહેવી છે કે તમે પૂછો નહીં મારી કવિતાની કમાણીને તમે પૂછો નહીં મારી કવિતાની કમાણીને હૃદય પાસેના ગજવામાં તમારી દાદ રાખું છું હવે આ મિજાજ આવેલો કવિ છે આપણી દાદ આવે તો આવકારે છે બાકી કિસ્સામાં રાખે છે દાદને એટલે આદર પણ આપે છે હૃદય પાસે રાખે છે એ એને આપણા માટે એનો એનો સ્નેહ છે પણ કદાચ ન હોય તો પણ એને બહુ જાજી પડી નથી કવિતા લખવી ને જેમ મેં ગીતની વિશે વાત કરી એમ શાયર એમ પણ કે છે હવે ના એની ગઝલ ને એવી સાધી છે એટલે કે છે કે સુખમાં લખું જો શેર તો કઈ શેરિયત નથી સુખમાં લખું જો શેર તો કઈ શેરિયત નથી યાને હજુ મને આ કલા હસ્તગત નથી એટલે શાયર દુખી દુખી નો ડાળીયા થઈ ગયેલો જ હોવો જોઈએ ને કઈ વિખરાયેલા વાળ ને દાઢી ને ફાટલા જબ્બા ને થેલો ભરાવ્યો પગમાં ચંપલ ને આવો જ હોય ને એ જ પ્રકારે ઠેબા ખાતો ખાતો ફરતો હોય એવું જ દર વખતે હોય એવું જરૂરી નથી એટલે કવિતા પ્રસન્નતાની ક્ષણમાં પણ આવે અને સરસ કવિતા તરીકે પણ એ આવી શકે આવી સરસ રીતે એને આ વાત મૂકી છે કે બીજાના દુઃખથી દુઃખ થયું એમાં નવાઈ શું આપણે તો આમ સમ દુખિયાની કોઈ વાત ને આપણે એ વિષય કોકના માટે સમ સહવેદના વ્યક્ત કરીએ તો આમ અркаઈ જઈએ છે. શાયર તો સ્પષ્ટ કહે છે કે બીજાના દુખથી દુઃખ થયું એમાં નવાય શું? માનવ છું એનું પ્રમાણ છે બીજું કશું નથી. અને આ ધારદાર ગઝલો એ મારી કલા ક્યાં છે? મારું જીવન સરાણ છે. બીજું કશું નથી. તો જેણે જીવનની સરાણ ઉપર અનેક અનુભવોની ધાર કાઢી છે અને એની જુદી જુદી કવિતાઓમાં એ જુદી જુદી રીતે મુખર થયા છે ક્યારેક ઉદાસી પણ છે એ ક્યારેક ઈશ્વરને પણ આવો સવાલ પૂછે છે કે શોધી રહ્યો છું કંઈક યુગોથી એ શખ્સને ઈશ્વર છુપાયો આભમાં જેના સવાલથી આ કોનો સવાલ છે કે જેને કારણે આને મો સંતાડી ફરવું પડે છે અને ક્યાંક આવું આવી આવી લાગણી સવર પંક્તિ પણ કહે છે મેં મારી જિંદગી આપી હતી બસ વાંચવા એને મેં મારી જિંદગી આપી હતી બસ વાંચવા એને થયું એવું કે સુખવાળા પાના હવે નથી મળતા એ સુખના પાના કાઢીને જેણે પાછી આપી છે જિંદગી એ અને એવા અનેક અનુભવોથી જેણે આપણી કવિતામાં પોતાની એક મુદ્રા ઊભી કરી છે એવા વિકી બાબુને એટલે ભાઈ વિકી ત્રિવેદીને હું આમંત્રણ આપું પાઠ માટે આભાર તુષાર ભાઈ કવિની ચેતના ને વંદન બધા ભાવકોનું સ્વાગત છે કે જીવનમાં જે જે કામમાં તે શ્રી સવા લખ્યું જીવનમાં જે જે કામમાં તે શ્રી સવા લખ્યું આખો કરીને બંધ મેં ત્યાં ફક્ત માં લખ્યું કે જીવનમાં જે જે કામમાં તે શ્રી સવા લખ્યું આખો કરીને બંધ મેં ત્યાં ફક્ત માં લખ્યું ને આવ્યા ન આંસુ કઈક વખત ખુદ ના દુઃખ ઉપર આવ્યા ન આંસુ કઈક વખત ખુદ ના દુઃખ ઉપર આખું જીવન તો આપણે પણ આપણા નથી ને વિના દુખે ગઝલ લખું તો એમ લાગે છે વિના દુખે ગઝલ લખું તો એમ લાગે છે કે ચૂલે ચા મૂકી છે અને ઈંધણા નથી ને હું એક છું તું એકના હિસાબે પીડા દે હું એક છું તું એકના હિસાબે પીડા દે ભગવાન મારી ભીતરે બે ત્રણ જણા નથી ને ન માંગ્યું તો ઉપેક્ષા થઈ ન માગ્યું તો ઉપેક્ષા થઈ ભલા કેવી પરીક્ષા થઈ ન માંગ્યું તો ઉપેક્ષા થઈ ભલા કેવી પરીક્ષા થઈ ને માગ્યું તો મને લાગ્યું કે આ તો સાલી ભિક્ષા થઈ ને વ્યથા આવી તો બબ્બે કામ સાથે થઈ ગયા મારા વ્યથા આવી તો બબ્બે કામ સાથે થઈ ગયા મારા સ્વયંની પણ પરીક્ષા થઈ ને મિત્રોની સમીક્ષા થઈ ને ગઝલ છે કે મારી સારપ ખુદ મને કંઈ કામ આવી નહીં શકે મારી સારપ ખુદ મને કંઈ કામ આવી નહીં શકે વૃક્ષ ખુદના છાયડામાં સી રીતે ઉભું રહે કે મારી સાફ ખુદ મને કઈ કામ આવી નહીં શકે વૃક્ષ ખુદના છાયડામાં સી રીતે રહે ને મોટા સાથે નાના માણસની મહત્તા પણ સમજ મોટા સાથે નાના માણસની મહત્તા પણ સમજ સુરત થી કોઈના ઘરનો ચૂલો ના બળે ને એટલે હું માણસો થી દૂર રહેતો હોઉં છું એટલે હું માણસો થી દૂર રહેતો હોઉં છું કહો એવી નદી પણ ઉતરો તો જીવ લે એટલે હું દૂર છું કહો એવી નદી પણ ઉતરો તો જીવ લે ને જેઓ મારા માર્ગમાં કાંટા બિછાવે છે વિકી જેઓ મારા માર્ગમાં કાંટા બિછાવે છે વિકી એમને મનમાં હશે કે ટ્રેન ને પંક્ચર પડે પ્રથમ એ જાણવું છે કે આ મન કેવું બટકણું છે પ્રથમ એ જાણવું છે કે આ મન કેવું છે કે આ મન કેવું બટકણું છે પછી એના ગજા મુજબ વજન લઈને ભટકવું છે ને યુવાની બાળપણ વચ્ચે તફાવત આટલો જોયો યુવાની બાળપણ વચ્ચે તફાવત આટલો જોયો હતું જીવન રમકડામાં હવે જીવન રમકડું છે યુવાની બાળપણ વચ્ચે તફાવત આટલો જોયો હતું જીવન રમકડામાં હવે જીવન રમકડું છે ને પ્રભુ તું સારભ પ્રભુ મેં કેવી કેવી જંગ જોઈ એ તું જાણે છે પ્રભુ મેં કેવી કેવી જંગ જોઈ એ તું જાણે છે આ દુનિયાને કહી દે એ કરે છે છમકડું છે કે પ્રભુ મેં કેવી કેવી જંગ જોઈ એ તું જાણે છે આ દુનિયાને કહી દે એ કરે છે એ ચમકલું છે નંતિમ છે કે જરા ચાલો અને સાલું મને એ ખૂંચવા લાગે જરા ચાલો અને સાલું મને એ ખૂંચવા લાગે જીવન જાણે વગર માપે બનાવેલું પગરખું છે જરા ચાલો અને સાલું મને એ ખૂંચવા લાગે જીવન જાણે વગર માપે બનાવેલું પગરખું છે ને ગઝલ છે કે એકાંત નું આ પંખી ઉડે નહીં તો સારું એકાંત નું આ પંખી ઉડે નહીં તો સારું આ સાથે એક છેલ્લો છૂટે નહીં તો સારું ને હું માંડ ડૂમો રોકીને બેઠો છું દોસ્ત આજે હું માંડ ડૂમો રોકીને બેઠો છું દોસ્ત આજે આજે મને તું તબિયત પૂછે તો સારું કે હું માંડ ડૂમો રોકીને બેઠો છું દોસ્ત આજે આજે મને તું તબિયત પૂછે નહીં તો સારું ને આખા નગર ને જઈને રૂમાલ જે બતાવે આખા નગર ને જઈને રૂમાલ જે બતાવે એ આંસુઓ અમારા લૂછે નહીં તો સારું કે આખા નગર ને જઈને રૂમાલ જે બતાવે એ આંસુઓ અમારા લૂછે નહીં તો સારું ને ખંડિત થયો જરા તો ફેંક્યો હતો મને તે ખંડિત થયો જરા તો ફેંક્યો હતો મને તે ઈશ્વર હવે નવો તું પૂજે નહીં તો સારું ને નવી ગઝલ છે ક્યાંય રજૂ નથી કરેલી કે મોજા માફક આંસુ આવ્યા ને દ્રશ્યો શીખ્યા કસ્તર વેડા કે મોજા માફક આંસુ આવ્યા દ્રશ્યો શીખ્યા કસ્તર વેડા કિનારા વેડા શીખી અહ્યુ શીખ્યું સાગર વેડા ને રસ્તા પરથી પથ્થર વીણી શું કાઢી લેવાના બોલો રસ્તા પરથી પથ્થર વીણી શું કાઢી લેવાના બોલો હોય અગર તાકાત તો કાઢો માણસ માંથી ઠોકર વેડા રસ્તા પરથી પથ્થર વીણી શું કાઢી લેવાના બોલો હોય અગર તાકાત તો કાઢો માણસમાંથી ઠોકર વેડા ને યાદો ને છે નામ રૂપાળું નામ ઉપર ના જાશો એના કે યાદો ને છે નામ રૂપાળું પણ નામ નામ ઉપર ના જાશો એના એના લક્ષણ જોવા જઈએ ને તો નકરા ખંજર વેડા ને રડતી રડતી માં બાળકને રડતું મૂકી ચાલી નીકળી કે રડતી રડતી માં બાળકને રડતું મૂકી ચાલી નીકળી ભડ જેવો ફૂટપાથ કરે છે એ દિવસથી બિસ્તર વેડા કે રડતી રડતી બાળકને રડતું મૂકી ચાલી નીકળી ભળ જેવો ફૂટપાથ કરે છે એ દિવસથી બિસ્તર વેડા ને તારે જો ના દેવું હો તો મારી સામે પણ ના જો તારે જો ના દેવું હો તો મારી સામે પણ ના જો સામે જોઈ ચૂપ રહે છે છોડી દે આ ઈશ્વર વેડા કે તારે જો ના દેવું હો કે તારે જો ના દેવું હો તો મારી સામે પણ ના જોતું સામે જોઈ ચૂપ રહે છે છોડી દે આ ઈશ્વર વેડા ને મારા પગના ફોલ્લા દેખી કેમ દયા આવે છે રસ્તા મારા પગના ફોલ્લા દેખી કેમ દયા આવે છે રસ્તા ઓ રસ્તા તું રસ્તો છે ના શોભે ઘર વેડા કે મારા કે મારા પગના ફોલ્લા દેખી કેમ દયા આવે છે રસ્તા રસ્તા ઓ રસ્તા તું તું તો રસ્તો છે ભાઈ ના શોભે આ ઘર વેડા ને મારી સગળી મહેનત બેનત આમ ગળીને ઊંઘી જાતું મારી સગળી મહેનત બેનત આમ ગળીને ઊંઘી જાતું હમણા મારું કિસ્મત સાલુ શીખી ગયું છે અજગરવેડા કે કે મારી સગળી મહેનત બેનત આમ ગળીને મારું કિસ્મત ચાલુ શીખી ગયું છે અજગર વેડા શેર છે કે થાક્યો પાક્યો જાતો મંદિર આવ્યું ને ટટ્ટાર થઈ ગયો કે થાક્યો પાક્યો જાતો મંદિર આવ્યું ટાર થયો તો મેં કર્યા છે આજ ખરેખર પથ્થર સામે પથ્થર વેડા કે થાક્યો ભાક્યો જાતો તો મંદિર આવ્યું ટટાર થઈ ગયો મેં કર્યા છે આજ ખરેખર પથ્થર સામે પથ્થર વેડા ને અંતિમ બે શેર સાથે મારી વાત પૂરી કરું છું કે બધાનું દુઃખ હવે હસતા મુખે જોવાય છે ઈશ્વર કે બધાનું દુઃખ હવે હસતા મુખે જોવાય છે ઈશ્વર હવે હાથમાંથી માણસાઈ જાય છે ઈશ્વર કે બધાનું દુઃખ હવે હસતા મુખે જોવાય છે ઈશ્વર હવે આ હાથમાંથી માણસાઈ જાય છે ઈશ્વર ને અહીં તો જે મને દુઃખી કરે એનાથી લડતી મારી માની સાથે ઝઘડા થાય છે ઈશ્વર કે અહીં તો જે મને દુઃખી કરે એનાથી લડતી હતી શું તારે મારી માની સાથે ઝઘડા થાય છે ઈશ્વર દુઃખ દુખની વાત ઘણા બધા શેરમાં વિકી મૂકી એક શેરમાં એણે એમ પણ કહ્યું છે કે હતી દુખ તું જ જોવાની ઘણા ને ટેવ એવી કે હતી દુખતું જ જોવાની ઘણા ને ટેવ એવી કે મને જો કઈ જ ના દુખ્યું માં આવીને વારંવાર ડોક્યા કરે છે આ વાત બહુ ગમી જાય એવી એક શેરમાં એણે કીધી છે કે હજી એવું થાય છે કે આ દુખો ચાલ્યા જવાના હજી એવું થાય છે કે આ દુઃખો ચાલ્યા જવાના ક્યાંયથી જો માં કહે કે કઈ નહીં કીડી મરી ગઈ જો માં કહે કે કઈ નહીં કીડી મરી ગઈ તો મિત્રો પાંચે જણાએ પોતાનો રંગ જે છે એ રંગની રચનાઓથી આ વાતાવરણને ને સભરસભર કરી તમે જોયું કે અભિવ્યક્તિનું પણ નાવીન્ય છે ગઝલ મેં કહ્યું એમ મારો અભ્યાસનો વિષય નથી એટલે પણ છતાં કેટલાક શબ્દ પ્રયોગો મને લાગે છે નવા નવા હવે આવવા માંડ્યા ગઝલમાં કે જે સામાન્ય રીતે વાતચીતમાં પણ ઓછા ઉપયોગમાં લેવાય છે એ પરંપરાના ની ગઝલના શેરમાં પણ એવી સરસ રીતે ગોઠવાઈને આવે ત્યારે લાગે કે આ બધા દોસ્તોએ ગઝલ બીજા કવિઓની પણ ખૂબ વાંચી છે ઘણા બધાને એમણે સાંભળ્યા છે એનો પણ આનંદ છે મારું કામ રેડિયોનો છે એટલે મને વધારે મારું ધ્યાન એમાં પણ હોય કે પઠન કેવું કરે છે રજૂઆતનો પણ એક મહિમા છે કેટલીક વખત સારી રજૂઆત વગર ગઝલ મરી જાય સાહેબ તો એમ કહેતા હતા મારી સાહેબ કહેતા હતા કે ગઝલ ને એવી એવા એવા એવી ટેકણ લાકડીની જરૂર નહીં એ તો કહે છે કે બુલબુલ હું નથી કે ફક્ત કંઠ દાદ લે પણ છતાં રજૂઆત એ એનો આત્મા પણ છે એ કારણ કે ભાવક એટલી વખત સન્મુખ બેસીને તમારા કાવ્ય પાઠને સાંભળતો હોય છે અને શુદ્ધ ઉચ્ચારણ સાથે સરસ અવાજ સાથે થતો કાવ્ય પાઠ કવિતાના ભાવને વ્યક્ત કરતો રચનાના મીટરને એના લયને સાચવીને ભાઈએ જે રીતે પ્રલંબ લયમાં ચાલતું એવું ગીત પણ એવી સરસ રીતે પાર પાડ્યું નિસ્બતથી નિભાવીને આવો કાવ્યપાઠ એ પણ આજની આ જે રજૂઆત હતી એનો વિશેષ રહ્યો પઠન તમને સૌને પણ એટલું જ ગમ્યું એને કારણે જ તો એમના બધા શેર એમની પંક્તિઓ એમનો વિચાર આપણા સુધી પહોંચી શક્યો અલબત્ત ક્યાંય મારી એવી જીત નથી કે એમ જ હોવું જોઈએ કારણ કે પાછું નહીં તો આ જે ઘણા બધા મિત્રો એમ પણ પાછા મનમાં એવું લઈ બેસે કે આ કવિ પાછા એવો આગ્રહ રાખે છે કવિતાનો મહિમા છે કે આવી રજૂઆતનો જ કેવળ મારું તો એવું છે કે બંને ભેગા થઈને સરસ રીતે પહોંચે બસ એટલું ને હજુ શક્યતા હોય તો સભાનપણે એવો પ્રયત્ન કરીએ તો સરસ કારણ કે બધા કવિઓની પોતાની એક મુદ્રા હોય છે રજૂઆતની આ લોકો એ ખૂબ સાંભળ્યું પણ લાગે છે નવી પેઢી એ રીતે પ્રસન્ન કરે એવી છે કે એમણે જૂની પેઢીની કવિતાઓને સાંભળી કવિજનોને એમની રજૂઆતોને સાંભળીને હવે પોતપોતાની ઓળખ પોતાના અવાજની એમણે ઊભી કરી છે કવિ સંમેલનનું સંકલન કાર્ય એમાં મેં કહ્યું એમ માત્ર મારે તો એમને માટે એક વ્યવસ્થા એવી કરી આપવાની હતી એના ઉપરથી એમણે પોતાની વાત મૂકવાની હતી ને જેમાં પાંચે જણાની રજૂઆતને આપણે સૌએ મન ભરીને માણી કોણ ઉત્તમ હતું ને એ એ બધી ચર્ચા કદાચ પાછળથી ચાના કપ પર તમે કરી શકો પણ એ મારું રસનો વિષય નથી એટલે હું અને પાછું આજે તો એટલા માટે મને આ એક ચાનું મારું યાદ આવવાનું પાછું કારણ હતું આજે એ ચા દિવસ છે એટલે ચાના મહિમાનો દિવસ છે અને આ કવિઓ બધા પાછા કેટલીના જણ છે મે હું આમ વાંચતો હતો કવિતાઓ આજે તમારા બધાને કારણે ઘણા બધા નવા મિત્રોની કવિતાઓ વાંચતો હતો મને કુણાલ શાહની એનો એ શેર યાદ આવી ગયો એમાં કે એ મિત્રો ને ચા સાથે બેઠક એ મિત્રો ને ચા સાથે બેઠક મને મોક્ષ નો મસ્ત રસ્તો જડ્યો છે તો કુણાલે જે રીતે આ વાતને મૂકી છે મારી પ્રસન્નતા વ્યક્ત કરું તમે બધાએ લખ્યું છે સરસ લખ્યું છે હજી એ સરસ લખતા જ રહેશો અમારે અમે તમને સાંભળીએ ને એનો આનંદ લઈએ મેં એક ઠેકાણે જે વયથી મને અહીંયા આમંત્રણ જેને માટે આપ્યું હતું એ રીતે મારા મનમાં પણ સ્પષ્ટ હતું એટલે મેં પણ કહ્યું છે કે આવડ્યું એવું લખીને આ અહીં બેઠો હવે બસ જે છે એ સાચું કહીને આ અહીં બેઠો હવે બસ જ્યાં લખ્યું તું પહોંચવાનું ત્યાં લગી પહોંચી ગયો છું ઓછું ના બેઠો હવે બસ માર્ગ છે મરજી મુજબનો છું મરજી મુજબ હું મંઝિલે પહોંચી જઈને આ અહીં બેઠો હવે બસ ના હું પાછળ રહે તહીંથી ના જતે આગળ જરાય પહોંચ્યો ત્યાં પહોંચી જઈને આ અહીં બેઠો હવે બસ હો તમે નિર્ભ્રાંત તો ના પીડશે ઈચ્છાઓ કોઈ હો તમે નિર્ભ્રાંત તો ના પીડશે ઈચ્છાઓ કોઈ હું ઋણી છું રાજી છું હું આ અહીં બેઠો હવે બસ સજ્જતાને પાત્રતાને ઓળખી લેવી સમયસર સજ્જતાને પાત્રતાને ઓળખી લેવી સમયસર લક્ષ નક્કી વેદ પાકો આ અહીં બેઠો હવે બસ એવી રીતે જ્યાં છો ત્યાંથી તમે તમારું ઉત્તમ આપતા રહો એની પ્રસન્નતા વિકીના જે જ એક શેર સાથે મારી વાત પૂરી કરું આઠ વાગ્યા છે બે કલાકના સંમેલનમાં એણે એક બહુ સરસ રીતે સંદર્ભ ટાંકીને એ વાત લીધી છે કે હું પૂરી લઈને બેઠો એ છ ઊંચી ડાળ છે હું પૂરી લઈને બેઠો એ છ ઊંચી ડાળ છે પણ નીચે એક લુચ્ચું સમયનું શિયાળ છે તો એ સમયનું શિયાળ રાહ જોઈ રહ્યું છે કે હવે પૂરી પડે તો આપણને આ લોકોની કવિતા આજે બરોબર પૂરી પડી ધન્યવાદ એક જોરદાર તાળીઓ આ પાંચ કવિઓ માટે મણિલાલ દેસાઈ ઉંમરના ત્રણ દાયકાને પણ નહીં જોયેલા મણિલાલ લખતા હશે ત્યારે કેવા હશે એની એક ઝલક આ પાંચ કવિઓમાં આપણને જોવા મળે છે બે ત્રણ નાની જાહેરાત કરવી છે કવિ મિત્રો બાફલાના કવિ મિત્રો જરા શાંતિ જાળવશો બે ત્રણ નાનીકડી જાહેરાત કરવી છે ખાસ કવિની કવિતાઓ પરથી આ જે કવિતાઓ લખાય છે મણિલાલ દેસાઈની કવિતાઓ એના ઉપર ચિત્રો તૈયાર કર્યા છે એમના ભત્રીજી જાણીતા ચિત્રકાર અમિતા ઉપાધ્યાય અમિતાબેન વિનંતી કરીશ કે આપ એકવાર અમિતા ઉપાધ્યાય મધુબની શૈલી અને વારલી પ્રિન્ટમાં એમણે ચિત્રો તૈયાર કર્યા છે સત્ય આર્ટ ગેલેરીમાં આ ચિત્રોનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે ચોથી જૂન સુધી આ ચિત્રો બપોરે બાર વાગ્યા થી રાતના નવ સુધી આ ગેલેરી તમારા માટે ખુલ્લી હશે તો મણિલાલ દેસાઈ ની કવિતા પરથી એ ચિત્રો તૈયાર કર્યા છે કવિતા અને ચિત્ર આ કાવ્ય ચિત્રોની આપ મુલાકાત લો દરવાજા પાસે એક ડાયરી રાખી છે નવજીવન ટ્રસ્ટ આ રીતે નિયમિત સાહિત્ય કાર્યક્રમોનું આયોજન કરે છે આપ આપનો વોટ્સઅપ નંબર નોંધાવી શકો છો તો વીતેલા કાર્યક્રમોની યુટ્યુબ લિંક અને આવનારા કાર્યક્રમોની વિગતો તમને ત્યાં મળી રહેશે દરવાજા પાસે પુસ્તકો રાખ્યા છે ખાસ તો આ પુસ્તક રાનેરી અને આ દરેક પુસ્તક ઉપર વીસ ટકા ડિસ્કાઉન્ટની વ્યવસ્થા છે તો આપ આ પુસ્તકનો લાભ લઈ શકો છો અને આવતા રવિવારે અઠ્યાવીસ તારીખે બે અદભુત વક્તવ્ય થવાના છે ઇલેક્ટ્રિક ટ્રેન ગીતા નાયકનું પુસ્તક અને મને ફોર્મ છે ભરત નાયકનું પુસ્તક આ સર્જક દંપતી વિશે એક સર્જક દંપતી વાત કરવાના છે બિંદુ ભટ્ટ અને હર્ષદ ત્રિવેદી બે અદ્ભુત પુસ્તકો વિશે વાત થવાની છે સાંજે છ વાગે તો આપ સૌને એના માટે સાદર નિમંત્રણ પાઠવું છું આપ સૌ મોટી સંખ્યામાં એ પધાર્યા અમારા મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ ઉપસ્થિત છે અને આજે ખાસ આપણે આદિલ મન્સુરી અને નરીન રાવળને યાદ કર્યા છે એના પરિવારમાંથી તાહા મન્સુરી અને કપિલ રાવલ પણ ઉપસ્થિત છે એમનો પણ ખાસ આભાર માનું છું અમારા પરામર્શક કપિલ રાવલ અને શિલ્પા દેસાઈનો આભાર અમારી ટીમ તુષારભાઈ છે મિલનભાઈ છે તૌસિકભાઈ છે દેવલભાઈ છે મેહુલ છે આ બધાનો હિમાંશુનો આભાર માનું છું આપ સૌનો આભાર માનું છું કે આપ પધાર્યા અને મણિલા દેસાઈની કવિતા જેને અંધારાનો કવિ કહેવામાં આવતા હતા એ અંધારામાંથી આપણે શબ્દોનું અજવાળું આજે ફંફોસ્યું તો આપ સૌનો ફરી ફરી આભાર શુભરાત્રિ